પણ જો એક વાર મનમાં નિશ્ચય જન્મ્યો કે મારે બસ હવે ઈશ્વરને પ્રાપ્ત કરવો છે, મને બીજું કઈ ના જોઈએ, તો ભગવાન કહે કે એના ભૂતકાળના દુરાચાર હોય કે અત્યારે પણ એ દુરાચારી જણાતો હોય એ મહત્વનું રહેતું જ નથી, એના મનમાં જે નિશ્ચય જન્મ્યો એ નિશ્ચય જ પૂરતો છે. ભક્તિ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનો નિશ્ચય પણ ખરો. સમ્યક વ્યવસ્થિત હોય છે, એના મનમાં સમ્યક વ્યવસ્થા અર્થાત સમ્યક યોગ્ય નિશ્ચય જન્મ્યો છે. બસ હવે ઈશ્વર મારા માટે મહત્વનો છે, જમે વૈષ્ણ તેને લભ્ય. ઉપનિષદ કહે છે કે જે પોતાના જીવનમાં ઈશ્વરને પસંદ કરે છે એના વડે ઈશ્વર પ્રાપ્ત થાય છે. ઈશ્વર સ્વયં પોતાના સ્વરૂપને એ ભક્તની સમક્ષ પ્રગટ કરે છે. તસ્યેષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ, પરમાત્મા સ્વયં એ ભક્ત સમક્ષ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. તેષામ યુવાનુકંપાસમ અહમ અજ્ઞાનિદમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. દસમા અધ્યાય ભગવાન કહે છે કે એ મારા ભક્તો જે નિષ્કામ ભાવે મારું ભજન કરી રહ્યા છે, કશું મારું બધું ઈચ્છતા નથી, એ કશું માંગતા નથી, તો જયારે ભક્ત કશું ના માગે અને પોતાની જાતને સમર્પિત કરે દે તો ભગવાન શું કરે? ભગવાન પાસે આપવાનું સ્વરૂપ પોતાની જાતને જ આપી દે. શ્રીમદ ભાગવતમાં અનેક સ્થળે ભગવાન માટે આત્મદહ આત્માન દદાતી એ પોતાની જાતને આપી દેનારા છે. ભક્ત જયારે કશું ના માગે તો ભગવાન કહે હું જ આપી દઉં મારી જાત. આ સૌદો સારામાં સારો છે. ટૂંકમાં કશું પ્રયત્ન કરીને ભગવાન કશું માગવું એ જરાય પણ નફાનો સોદો નથી. જે માગીએ તો ભગવાન આપે, કશું ના માગીએ તો અને શ્રેષ્ઠ વસ્તુ આપવી પડે. એક કૌશિકી ઉપનિષદમાં ઇન્દ્ર અને પ્રતરદન રાજાનો સંવાદ આવે છે. પ્રતરદન રાજાના યુદ્ધ કૌશલ્યથી એના શૌર્યથી ઇન્દ્ર ખૂબ પ્રસન્ન થઈ ગયા અને કહે કે વરમ વૃણીશ્વ, મારી પાસે તું વરદાન માંગી લે. પ્રતરદનમાં બુદ્ધિશાળી રાજા હતો. વરમનો અર્થ વરદાન થાય, વરનો અર્થ શ્રેષ્ઠ એમ પણ થાય. ઇન્દ્રે કહ્યું કે વરદાન માંગે લે. પ્રતરદને શું અર્થ કર્યો? શ્રેષ્ઠ માંગે લે. એટલે પ્રતરદન કે આપ જ મારા માટે વર નક્કી કરો. આ બંને પોતાની રીતે વર શબ્દનો અર્થ કરે છે. ઇન્દ્ર કે વરદાન તો પોતે જ માંગવાનું હોય ને. પ્રતરદન કે મને શું કહો કે શ્રેષ્ઠ વસ્તુ છે એ આપ જ નક્કી કરો. એટલે પ્રતરદન વર શબ્દ શ્રેષ્ઠ થયો કે ઇન્દ્ર વર શબ્દ વરદાન કે. એટલે વરદાન તો તારે માંગવાનું હોય, પેલો તો વર એટલે શ્રેષ્ઠ છે, મને શું ખબર કે વર એ શું વસ્તુ છે, પણ આપ જ નક્કી કરી નાખો. ઇન્દ્ર નક્કી કરવું પડે કે આને માટે શ્રેષ્ઠ શું છે, હિતતામાં શું છે, જીવનમાં સૌથી શ્રેષ્ઠ હિત કરનારો શું છે. ઇન્દ્ર માટે બીજો તો બ્રહ્મ જ્ઞાન આપવા સિવાય બીજો ઉપાય એની પાસે કોઈ વિકલ્પ ના રહ્યો. હિતતામાં મનુષ્યનું સર્વશ્રેષ્ઠ હિત કરનાર તો બ્રહ્મ જ્ઞાન છે. આ વિષયનું સુખ કરવું એ હિત કરનારો કહેવાય, કયું હોય તો. એનો વૈરાગ્ય છે એ બધા હિત કરનારો કહેવાય. વિશેષ સુખ એવું છે કે આપણે મેળવીએ એટલે તરત ને તરત ક્ષીણ થવા માંડે. આ વૈરાગ્યનું સુખ એવું છે કે મેળવીએ તેમ તેમ વૃદ્ધિ થાય, વધવા માંડે. એટલે એ ચઢિયા તો ખરો. પછી એ વૈરાગ્યથી પણ કે અજ્ઞાન દૂર ન થાય, સંસાર દૂર ન થાય. તથા ફલમ તત્ પરિમાર્ગિતવ્યમ, એ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી પણ એ પદનું અન્વેષણ કરવું જોઈએ, જ્યાં ગયા પછી પાછળ ન ફરવાનું હોય. અને તેથી હિતતમ અર્થાત સર્વશ્રેષ્ઠ હિત કરનાર તો આત્મજ્ઞાન જ છે. જે ઇન્દ્રિય સેવટ એ આપવું પડે. તે તો ભક્ત કશું માગે જ નહીં. એવું નહીં કે એ ચાલાકી કરે છે, એવું નથી. બસ એ તો સંપૂર્ણ શરણાગત થયો. ભક્ત તો પોતાની પોતાને અમે અત્યંત અલ્પ માને છે, દરિદ્ર માને છે, નિષ્કિંચન માને છે. પોતાનું કોઈ સાધન નથી, કોઈ ક્ષમતા નથી એવું ભક્ત માને છે.
देखा मैंने नहीं कहा। नान्या स्पुरहा रघुपते हृदय स्मदीय सत्यम वदामि। तुलसीदास महाराज के भगवान हे रघुपति, मारा हृदय में कोई स्पृहा न थे, यू साचु कहू छू आपने। अने न कहू तो आप तो जानो छे ने, भगवान अखिलांतर आत्मा, हे भगवान आप तो सर्व अंतर आत्मा छो, मारा अंतर में शू छे आप जानो छो, अने आप जानो हूँ साचु कहू छू कि मारा हृदय में कोई स्पृहा न थे। एक स्पृहा जो कि भक्ति प्रयत्स रघुपुंग निर्भरा में, हे रघुपुंग मैं निर्भर भक्ति प्रदान कर, बस आटलू जो है। आ भक्ति न्याड़ा कोण आवे छे, काम आदि दोष रहितम कुरुमानसम च, मारा मन ने आ काम क्रोध वगैरह दोष से मुक्त करो, अपने निर्भर भक्ति प्रदान करो। रामचरितमानस में तुलसीदास बतावे छे कि बधा महापुरुषो छे वटे, अरे देवता होय बधाय, पण शिवजी होय के ब्रह्मा जी होय, एक ज वस्तु भगवान पर छे वटे मांगे, भगवान आपना शरण ने अनपाणी ने भक्ति आपो। ભક્ત તો પોતાને એટલો અકિંચન માને છે, પોતે કોઈ પ્રકારની ક્ષમતા ધરાવતો નથી, ઈશ્વરે સર્વ નિર્ણય કરનાર છે, માટે બધો જ નિર્ણય ઈશ્વર પર છોડી દે, એટલે ભગવાને શું કરવું પડે, પછી ભગવાને એને માટે નિર્ણય કરવો પડે। એ જ ગઈકાલે કહ્યું ને કે કર્મ કર્યા પછી કર્મ ફળ માંગવું નહીં, માંગીશું તો જે માંગીશું તો મળશે, આપણે માંગીએ આપણી દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ હોય આપણે માંગીએ, પણ આપણી દ્રષ્ટિ તો બહુ મર્યાદિત છે, આપણી મતિ તો અલ્પ છે, એ અલ્પ મતિથી આપણે ભલે નક્કી કરીએ કે મને આ જોઈએ છે, એ વખતે મને એમ લાગે કે આ શ્રેષ્ઠ છે, પણ જયારે મળે ત્યારે ખબર કે આ તો ખોટી વાત, ખોટું માંગી લીધું। અત્યારે જે કે આપણે છે ને આપણી પાસે છે, એ આપણી માંગણીને કારણે જ છે ને। ભગવાન કે ભલે તું નિર્ણય કરતો લઈ જા, અનન્યાશ્ચિંતયંતો માં યે જનાઃ પરિપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં। જે લોકો સતત મારું ચિંતન કરે છે, મારામાં જરાતા છે, અને તેથી જે લોકો પોતાના યોગક્ષેમનું ચિંતન કરતા નથી, એમનું હું કરું છું, એટલે મારા ભક્તોને યોગ અને ક્ષેમનું વહન હું કરું છું। યોગ અર્થાત જે નથી એ લાવી આપવું, ક્ષેમ એટલે જે છે એનું રક્ષણ કરવું, એ પેલા કરતા નથી। ભક્તોને માટે પોતાનું યોગક્ષેમ મહત્વ નથી, ભગવાન જ મહત્વના છે, એટલે ભગવાનને એ લોકો છેવટે થોડા ધર્મ સંકટમાં મૂકી દે, એટલે કે ભગવાન પર ચિંતા કરાવે કે ભાઈ આ આ કશું માંગતો નથી, કંઈ કરતો, માટે હું એને યોગ અને ક્ષેમ વહન કરું છું। આ ભક્તોનો મહિમા ભગવાન ગાય છે કે આ ભક્તિ તો કેવી છે, ગમે તો દુરાચારી હોય, ગમે તો કહેવો તો પાપી હોય, અને છતાં પણ એક વાર એના મનમાં નિશ્ચય જન્મ્યો કે મારો તો ઈશ્વર જ જોઈએ, યમય વૈશ્ય વૃણતે, જે ભગવાનને પોતાને પસંદ કરે છે ભગવાન એને પસંદ કરે છે। સાધુ રેવ સમંતવ્ય, ભગવાન કહે કે ભલે દુરાચારી જણાતો હોય, ભલે એનો આચાર દુષ્ટ હોય, પણ એનો જે સંકલ્પ સાધુ હોવાને કારણે એને સાધુ જ માનવો। ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ, એ ટૂંક સમયમાં જે દુરાચાર ધર્માત્મા બની જાય છે, શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે। કૌંતે પ્રતિ જાનહી નમે ભક્ત પ્રણશ્યતિ, હે કૌંતે તું પ્રતિજ્ઞા કર, મારા બદલે દુનિયામાં જઈને તું કે, તારું લોકો માનશે, મારું કદાચ ના પણ માને, મારી એટલી સારી શાખ નથી કે હમણાં બનવાનું છે થોડા દિવસની અંદર જ, કે મેં લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થવાનો છે, મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, અને છતાં હું શસ્ત્ર ધારણ કરવાનો છું, ભીષ્મ પિતા પર ત્રાટકવાનો છું, એ લોકો માનશે કે આ તો કે બહુ જ વિશ્વસનીય નથી, કે એને ફરી આવ્યા છે, હું ગામડામાં જન્મેલા અને ગોવાના છોકરાને બધા, એટલે મને અમે ચોરી કરનાર નાનપણથી, એટલે કે મારા પર લોકો એટલો વિશ્વાસ, પણ તું સીધે સીધો છે ને, અર્જુન છે સીધે સીધો, મને તારું લોકો માનશે, મારું નહીં માને, મેં તું જ એને પ્રતિજ્ઞા કરે, નમે ભક્ત પ્રણશ્યતિ, કે ભગવાન ભક્તોનો ક્યારે પણ નાશ થતો નથી, અર્થાત ભગવાન ભક્તોનું ક્યારે પતન થતું નથી। દુઃખ પડે, દુઃખને ભક્ત લોકો ગણતા નથી હોતા, દુઃખ તો બહુ પડે, તો બધાને પડવાનું જ છે, દુઃખ આપણે છોડવાનું નથી। મૃત્યુ સંસાર, મૃત્યુયુક્ત દુઃખયુક્ત સંસાર, ભગવાને દુઃખ જ બનાવ્યું છે। તો એક મહાત્મા સમજાવે કે આ જીવાત્મા ભગવાનને કરગર મહારાજ કેવું આ જીવનમાં તમે કર્યું છે,
કેટલું દુઃખ છે. જો દીકરા મેં તારા પર મહાન કૃપા કરી છે, કે જગતમાં મેં મૃત્યુ મૂક્યું, દુઃખ મૂક્યું, આ પીડા મૂકી, શેના માટે? દીદી તું ક્યાંય ફસાય ના જાય, ક્યાંય માણસ ફસાવા, ક્યાંક માણસ આસક્ત હતો એવું એકાદ પણ ઝટકો. ભગવાન કેમ એવું જ મૂકેલું છે, જેથી તું સંસારમાં ફસાઈ ના જાય અને તું મને યાદ કરે અને છેવટે મારી પાસે આવે. ભગવાન એવું કઈ કરતો હોય જેથી જે પેલું નાનું બાળક હોય એ ગમે તેવો કરીને આપણું ધ્યાન દોરે ને, ગમે ધમ પછાડ જે જે યુક્તિ કરવાની કરે, પણ નાનું બાળક એવું બધા મોટા બેઠેલા હોય અને એના તરફ ધ્યાન ના અપાતો તો પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે એ જાત જાતના નખરા કરશે. આપણે પણ ભગવાનને ભૂલી જ જઈએ અને તો ભગવાન જાત જાતે નખરા કરે અને આપણી તરફ આપણું ધ્યાન એની તરફ ખેંચે. એટલે ભગવાન કે એટલા માટે કષ્ટ દુઃખ મૂક્યું છે જેથી આ જીવાત્મા ક્યાંય ફસાઈ ના જાય. એટલે દુઃખ તો જીવનમાં છે, ગમે તે જગ્યાએ હો ને ગમે તે સ્થિતિમાં હો, માણસ બિચારો બહુ દુઃખી છે. દુઃખ જ એવું છે, એવું છે, એ જ બતાવે છે. બહુ દુઃખી હોય તો દુઃખોને મુક્ત થવાનો ઉપાય કરીને પેલા પશુઓ ઓછા કરવાના હતા, એમને એવું દુઃખ જણાતું નથી આવતું. ટૂંકમાં ભક્તના જીવનમાં દુઃખ કે પીડા આવે એટલે ભક્તનો નાશ થયો કે ભગવાન ધ્યાન નથી રાખતો નહીં માનો. ભગવાન આપે તો કહ્યું કે તમે ભક્ત પ્રણશ, મારા ભક્તોનો ક્યારે નાશ, અને તમારા ભક્તોને દશા જો કેટલા દુઃખી થાય. પણ ભક્ત એવું નથી માનતો, બીજા લોકો એવું માનતા છે. અને તેથી ભગવાન કહે કે મારી ભક્તિ માટે બધા અધિકારી છે. માયું પાર્થ વ્યપાશિત્ય એ બી સુખ પાપ, જેને પાપ યોની કહેવામાં આવે, બધા લોકો પણ એકવાર મારો આશ્રય લે એટલે એમનું કલ્યાણ થવાનું છે. આમ ઈશ્વરનો આશ્રય, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરને સમર્પણ, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો સંકલ્પ, આ છે બધા ભક્તિના લક્ષણો. એ બધું ભગવાને 7-12 અધ્યાયમાં વર્ણવ્યું અને 12મા અધ્યાયમાં ભક્તિયોગમાં છેવટે પોતાના ભક્તનું વર્ણન કર્યું. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ. ગઈકાલે કહ્યું તેમ યો મત ભક્ત સમય પ્રિય, હવે જે મારો ભક્ત છે મને અત્યંત પ્રિય છે. પોતાના પ્રિય ભક્તનું વર્ણન કર્યું. એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાન એવું શું છે આ ભક્તમાં જેને કારણે એ આપનો પ્રિય છે. આપણે કહીએ કે ભગવાન મને પ્રિય છે તો બરાબર છે, ભગવાન જયારે કહે કે આ મને પ્રિય છે, હું તો કહું કે મને ફલાણા ફલાણો એક્ટર બહુ એ ગમે તો ગમે, મને પ્રાઇમ મિનિસ્ટર બહુ ગમે, બરાબર છે, પ્રિય છે. એ જયારે કે આ મને પ્રિય છે ત્યારે જુદી વાત છે. ભગવાન કહે છે કે આ ભક્ત મને પ્રિય છે. એવું શું છે આ ભક્તમાં જેને કારણે ભગવાનનો પ્રિય બને છે, જેને કારણે આ મૃત્યુયુક્ત સંસારમાંથી ઉદ્ધાર થાય છે, જેને કારણે ભગવાનનો પ્રિય બને છે, જેને કારણે સર્વશ્રેષ્ઠ ગુણવાળો બને છે. ભક્તમાં એવું શું છે તો કે જ્ઞાન છે. કેનું જ્ઞાન છે? તત્વનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે. તો જે તત્વનું જ્ઞાન આ ભક્ત ધરાવે છે જેને કારણે ભગવાનનો મહાન પ્રિય બને છે, એ તત્વ કેવું છે એની ચર્ચા માટે 13મો અધ્યાય. 13મા અધ્યાયમાં આપણને વિવેક, આત્મ અનાત્મ વિવેક, દૃગ્દૃશ્ય વિવેક, ત્રીજા 13મા અધ્યાયથી આ જ્ઞાનનો પ્રસંગ શરૂ થાય છે. કારણ કે મનુષ્યને જોવાનું અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એટલું જ નહીં, પરંતુ આ અજ્ઞાનના બે પાસા છે, જેને વેદાંતમાં કહે છે આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું, વિક્ષેપ એટલે ત્યાં આગળ ભ્રમ ઉત્પન્ન કરવો. જેવી રીતે રજ્જુ સર્પ, જ્યાં રજ્જુ છે દોરડું છે, મંદ અંધકારને કારણે કે આપણી ચક્ષુના દોષને કારણે આપણે એ પદાર્થને રજ્જુ રૂપે જોતા નથી હોતા, અને તેને બદલે ત્યાં આગળ આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ જન્મે છે. આમ રજ્જુને રજ્જુ રૂપે ન જાણવું એક અંશ થયો, એને આવરણ કહેવાય. રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો,
અભિજોહંશ થયો એને વિક્ષેપ કહેવાય. આવરણ અને વિક્ષેપ બે અંશ અવિદ્યાના છે. ટૂંકમાં આપણે જે અવિદ્યા કે અજ્ઞાનની વાત કરી એ અજ્ઞાન આવા પ્રકારનું છે. સામાન્ય રીતે આપણે અજ્ઞાન કોને કે કશી વસ્તુ જાણતો નથી. સ્વામીજી હોલ પર કેવો જેવો કે મને ખબર નથી, અજ્ઞાન નથી જાણ. મને પૂછે કે સ્વામી હોલ પર કેમ જાણ, ચલો આ રસ્તે જાઓ, આમ કરી કે ક્યારો કે રવાડે ચડાવ્યું સારો કે હું માનું છું કે જાણું છું, એમ કરીને લઈ જાઉં ક્યાં ક્યાંય પહોંચાડી દે, પોણો કલાક લાગે ધારો કે એ શું કહેવાય. મને અજ્ઞાન છે પણ હું જાણતો નથી મને અજ્ઞાન છે, એટલે એ શું કહેવાય, ભ્રમ કહેવાય. ટૂંકમાં ખોટી વસ્તુને સાચી માનવી એનું નામ ભ્રમ. તો આપણા જૂનું અજ્ઞાન એવા પ્રકારનું છે કે ત્યાં આપણે વસ્તુને જે છે એ નથી જાણતા, આપણી પોતાની જાતને પણ જેવા છીએ તેવો નથી જાણતા, ઈશ્વર પણ જેવો છે તેવો નથી જાણતા, આ જગત પણ જેવું છે તેવું નથી જાણતા એવું નહીં. પરંતુ આ ત્રણે વિશે આપણે ખોટા ખ્યાલ સેવીએ છીએ. જીવ, જગત અને ઈશ્વર ત્રણે વિશે ખોટા ખ્યાલ સેવીએ છીએ. એમાં વેદાંતના કહેવા પ્રમાણે મુખ્ય તો પોતાના વિશેનો ખોટો ખ્યાલ એ જ સૌથી વધારે મહત્વનો છે. એકને ચર્ચા કરી કે બુદ્ધનો સ્વભાવ જ છે કે જે વસ્તુના સંપર્કમાં આવે કે જેનો અનુભવ કરે એના વિશે કોઈનું કોઈ નિર્ણય બાંધી જ લે. આમ નિર્ણય બાંધવો, વસ્તુ વિશે અભિપ્રાય આપવો, એને માગ્યો હોય કે ના માગ્યો હોય, આ બુદ્ધિનો ધર્મ જ છે. અને વળી આપણો બધો વ્યવહાર આ બુદ્ધિના નિર્ણય પર આધારિત છે. પાછું આપણે જેના સંપર્કમાં આવીએ એના વિશે આપણા મનમાં જે નિર્ણય જન્મે એ નિર્ણય જ આપણા બધા વ્યવહારનું વર્તનનું સંચાલન કરતો હોય છે કે નહીં. એ વ્યક્તિના સંપર્કમાં આવ્યો, મારા મનમાં આવો નિશ્ચય, આ મારો મિત્ર છે, એટલે પછી મારો વ્યવહાર એક પ્રકારનો રહેવાનો. બીજી વ્યક્તિના સંપર્કમાં આવો, આ તો શત્રુ છે, તો મારો વ્યવહાર જુદા જ પ્રકારનો રહેવાનો. ટૂંકમાં આપણે જે છીએ તેનો નિર્ણય થાય છે આપણે આપણા વિશે શું ખ્યાલ ધરાવીએ છીએ એ આપણા જીવનનો નિર્ણય કરતો હોય, અથવા કોઈ પણ ક્ષણે આપણે પોતાના વિશે શું અભિપ્રાય ધરાવીએ છીએ એ અભિપ્રાય જ તે ક્ષણે આપણા બધા વર્તનનું, વ્યવહારનું, વિચારોનું, બધાનું, વ્યક્તિનો નિર્ણય કરે છે. મનમાં કયા પ્રકારની ઈચ્છાઓ જન્મે છે, કેવા પ્રકારના ઈરાદાઓ જન્મે છે, કેવા પ્રકારની ભાવનાઓ જન્મે છે, કેવા પ્રકારનું કર્મ છે, આ બધાનો નિર્ણય એ ક્ષણે મારા મનમાં મારા વિશે કયા પ્રકારનો અભિપ્રાય છે એ પછી નક્કી થાય. તેથી દરેક મનુષ્ય સેલ્ફ કોન્શિયસ, આત્મ સભાન હોવાને કારણે પોતાના વિશેનો અભિપ્રાય ધરાવતો હોય છે. પોતાને જાણવું એટલે હું છું એક વસ્તુ છે, પણ હું કેવો છું એ પ્રકારનો અભિપ્રાય દરેક મનુષ્ય પોતાના વિશે ધરાવતો છે. આ આટલા અંશમાં આ મનુષ્ય બીજા બધા જીવો કરતા જુદો પડે છે. પેલા લોકો ભાઈ હું કૂતરું કે બિલાડું જાણતા હશે, પણ હું સારું છું ખરાબ છું એવો એનો કોઈ અભિપ્રાય નથી. હું તો ફલાણી જાતનો કૂતરો છું, તમને ખબર છે કઈ કઈ મારી બ્રીડ, કયા વંશમાં હું આવું છું, હું રાજ ફલાણો વંશ છું, ઢીકણો વંશ છું. કૂતરામાં વળી આ બધું હોય છે, બહુ હોય છે, એ બધું નક્કી થાય. આ કૂતરું 500 રૂપિયાનું, 5000 રૂપિયાનું, 50000 રૂપિયાનું કેટલાનું છે. હોય ખિસ્સામાં રહેવાનું કૂતરું તો હોય, 50000 કિંમત ખિસ્સામાં મૂકી દેવું કૂતરું હોય તો એની આટલી બધી કિંમત કયા વંશમાંથી આવે છે એને ખબર એ નથી કે એના આટલા રૂપિયા છે, એને કંઈ ખબર નથી ચાલે. એ તો એનું એક દૂધ જે પીતું હોય જે ખાતું એ જ ખાય, બાકી બીજો ફેર એને ફેર નથી પડતો. એ જ કુદાકુદ કરીને પૂછી પટપટને ગેર કરે ને બીજા કૂતરા કરતા હોય, એને એને ખબર નથી આ બધી. કૂતરાઓને પેલો શો થાય, ફલાણું કૂતરું જીનામ જીતી ગયું એને લઈને ચારે બાજુ ફરવામાં આવે, આવું પ્રદર્શન કરવામાં આવે, કૂતરા શું પ્રદર્શન, એના માલિકને પ્રદર્શન થાય, એનો માલિકે આમ બહુ આમ કઈ છાતી ફૂલતી હોય, કૂતરાને બીજાને કશું નથી, તો જોયા કરે સુંગ્યા કરે આમ કર્યા કરતું હોય, શું કરે. હું ચડિયા તો છું ઉતર, એવો કોઈ પ્રકારના ખ્યાલ આ કૂતરામાં નથી હોતા, એટલે કોઈ પ્રાણીમાં નથી હોતા. ટૂંકમાં આ એક મનુષ્યની જ આ એક જેને જેને વિશેષતા છે કે ચઢિયાતો છું ઉતરતો છું, બસ એ પોતાને ચઢિયાતો માનવો દુઃખનું કારણ,
ઉતરતો માનવો, દુઃખ પોતાને કશું માનવું, એ બધી માન્યતાઓ, એ કોઈ માન્યતા દુઃખનું કારણ છે. પોતાને ચડિયાતો માનવું એ દુઃખનું જ કારણ છે. કોઈ પોતાને ચડિયાતો કોઈ આવે એટલે બહુ દુઃખ થાય આપણને. તો બીજા બધી ભય લાગે કે હું ચડિયાતો છું, આ મારું ચડિયાતો હું પસંદ કરતો નથી, અને મારો પગ ખેંચશે કરો કે કરશે કરો, એટલે આપણી જાતનું રક્ષણ કરવું પડે. આપણી જાતને કઈક વહેમ ધરાવીએ તો વહેમનું રક્ષણ કરવું પડે. એટલે ભય તો રહેલો જ હંમેશા. ઉતરતો હોય ને ભાઈ ચડિયાતા માટે, અને ચડિયાતાને પેલા ઉતરતાનો ભય હોય, એવું તો હોય જ છે. આમ આપણો આપણા વિશેનો દરેક દરેક અભિપ્રાય જે છે, જે જ્ઞાન જન્મેલો છે, એ દુઃખનું કારણ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે આ રીતે આ જીવાત્માના સંસારનું કારણ બીજું કશું જ નથી, માત્ર પોતાના વિશેના ભ્રમ, પોતાના વિશેના ખોટા ખ્યાલ, પોતાના વિશેના ખોટા અભિપ્રાય. એ ક્યાંથી જન્મ્યા? આત્માને આત્મરૂપે ન જાણવો, જે છે એને જુદો જાણવો, અનાત્માને આત્મા જાણો. આ બુદ્ધિ છે ને એ શરીરને પણ અનુભવ કરે છે, અને શરીરને ચેતન જણાય છે, અને મારે એ ચેતન છે મળે, આત્મા માની લે છે, એ દેહને આત્મા માની લેવો. એને કારણે દેહના વધુ ધર્મને આત્માના ધર્મ માની લેવા, એને કારણે દેહની કે ઉપાધિની મર્યાદાઓને પોતાની મર્યાદા માની લેવી. એમ કે સતત આ મર્યાદિત પણ એ લાગણીની પીડા, એ જ મોટી પીડા છે આપણા જીવનમાં, બીજી કોઈ પીડા નથી. એક જ પીડા આપણને ખરેખર સાવતી હોય છે, અને તે કે હું મર્યાદિત છું, હું મર્યાદિત છું, અસહાય છું, અધૂરો છું, ઊણો છું. આમ જે ક્ષણે આપણા મનમાં અસહાયતાની, અધૂરપની, ઉણપની જે ક્ષણે લાગે છે, એ ક્ષણે દુઃખી થઈ જાઉં છું. બાકી બીજી કોઈ વસ્તુમાં દુઃખી, એમ ના માનું કે મારે પૈસા નથી મારે દુઃખી છું, એવું નથી. અરે ખાવાનું નથી મારે, કશું ના હોય મારે દુઃખી, એ વસ્તુ મારામાં એવી લાગણી જન્માવે કે એને કારણે અધૂરો છું, તો એ અધૂરમ દુઃખ જન્માવે. ઘણા માણસો ગમે તેટલું ખાવાનું નથી જમતા, ઉપવાસ કરો, શું આજે એકાદશી છે ને, આજે ફલાણું છે ને, આજે મંગળવાર છે ને, આજે ગુરુવાર છે, અને બધા કશું ને કશું કરતો હોય. જયારે જો ભૂખ્યો ને ભૂખ્યો, એને કઈ ચિંતા નથી, એ આનંદ છે ને, એને અંદર સંતોષ છે. જો મેં કેવો ઉપવાસ કરે, એક ઉપવાસ, ત્રણ ઉપવાસ, અઠાઈ ના આનંદ, કેટલા બધા એમને ખાવાનું બહુ છે. પણ એવું નથી કે ખાવાનું નથી માટે દુઃખી છે, કે પેટમાં ભૂખની પીડા છે માટે દુઃખી, એવું પણ નથી, કે શરીરમાં પીડા હોય મારે દુઃખી હોય પણ નથી. માણસ 500 દંડ બેઠક કરતો હોય, એનું શરીર બહુ દુઃખતું હોય, પણ એને કંઈ થતું નથી, એને આનંદ છે કે આજે કેટલું સરસ, કેટલી કસરત કરી, એને દુઃખ થાય તો એને આનંદ છે. એવું એવી એક વસ્તુ તો આપણે કહી ના શકીએ જે દુઃખ ઉત્પન્ન કરે, એવો કોઈ સંજોગો નથી, એવો કોઈ પરિસ્થિતિ નથી જે દુઃખ ઉત્પન્ન કરે જ કરે. માણસે તમે તમે જેલમાં પૂછો તો એને કશું નથી, ન થનારને કશું નથી, અને બીજો પેલો મોટા ઘરમાં હોય તો એ દુઃખી, એટલે એ કુટુંબમાં બહારના કોઈ સંજોગોમાં દુઃખી કરે છે જ નહીં. માત્ર મારો મારા વિશેનો અભિપ્રાય એ જ માત્ર દુઃખનું કારણ છે. આટલું સમજાય તો જ જ્ઞાનની કિંમત જન્મ, બાકી કિંમત નથી જન્મતી. જ્યાં સુધી મારા દુઃખનું કારણ હું એમ માનું કે ધનનો અભાવ છે, મને આ મારી પાસે આ નથી મારે દુઃખી છું, પેલું નથી મારે દુઃખી છું, આ છે મારે દુઃખી છું, એમ માને કશું નથી મારે દુઃખી છે, મારે એને મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ, કઈ છે મને દુઃખી થાય દૂર કરવાનો પ્રયત્ન કરે, આ આપણો ધંધો જ છે. જે નથી એને મેળવવાનો પ્રયત્ન, છે એને દૂર કેમ કરવો? કારણ કે મારા દુઃખ માટે હું મારાથી અન્ય કશાક ને જવાબદાર ગણું છું. કોઈ વસ્તુ જવાબદાર નથી, એક જ વસ્તુ જવાબદાર છે, અને તે છે મારો મારા વિશેનો ખ્યાલ. જે સમજો ને, અવિવેક માંથી જન્મ્યો અજ્ઞાન આપણામાં ભ્રમ કે અવિવેક જન્મ આવે છે. જે મૃત્યુ કે દોરડાને ન જાણવાને કારણે સર્પનો ભ્રમ જન્મે, તેવી રીતે આત્માને યથાર્થ ન જાણવાને કારણે આ દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિ જન્મે. ઉપાધિને એટલે સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને આત્મા માનવો, એને કારણે એ બધી મર્યાદાઓને પોતાની મર્યાદાઓ માનવી, અને એ રીતે મર્યાદિતપણાની લાગણીથી પીડાવું, આપણો જન્મ અવિવેક છે. અજ્ઞાન આ પ્રકારનું છે. અજ્ઞાન એટલે વસ્તુના સ્વરૂપને ઢાંકવું,
त्यहाँ आगा खोटो ख्याल उत्पन्न करो त्यहाँ मनुष्यना जीवनमा अहो अभिवेक छ अनात्मामा आत्मबुद्धि छ जहाँ बे छ त्यहाँ एक नो भ्रम छ આપણા વ્યક્તિત્વમાં બે વસ્તુ રહેલી છે આત્મા અને અનાત્મા પુરુષ અને પ્રકૃતિ ચેતન અને જડ દ્રષ્ટા અને દૃશ્ય આ બે હસ્તીઓ છે બેને એક માનવા બેને ભેગા કરી દેવા જેવી રીતે એક લોખંડનો ગોળો હોય એને ભઠ્ઠીમાં તપાવીએ લાલ ચોળ બની જાય ત્યારે આપણે એને આગનો ગોળો કહીએ એ આગના ગોળામાં બે તત્વ રહેલા છે લોખંડ અને અગ્નિ પરંતુ લોખંડ માં અગ્નિ એવો વ્યાપ્ત થઈ ગયો છે લોખંડ ના અણુ અણુમાં અગ્નિ વ્યાપ્ત થવાના કારણે એ જુદો દેખાતો નથી અને માટે આપણને ત્યાં આગળ એવો ભ્રમ તમને ક્યારે આગનો ગોળ એક જ વસ્તુ છે ત્યાં બે છે ત્યાં એકનો ભ્રમ એટલે જે આગને ન ઓળખતો હોય લોખંડ ન ઓળખતો હોય માની લે કે આ જે લોખંડ છે એ જ લાલ છે એ જ ગરમ છે આ જે આગ છે એ જ ગોળ છે આ પરસ્પર તાદાત્મ્યને કારણે અગ્નિના ગુણ જે છે એ લોખંડ ધારણ કરેલ છે લોખંડના ગુણો અગ્નિ ધારણ કરેલા છે આમ પરસ્પર અન્યોન્ય તાદાત્મ્ય અગ્નિની જે લાલાશ છે અગ્નિની જે ઉષ્ણતા છે એ લોખંડ ધારણ કરેલ લોખંડ આપણને લાલ જણાય ગરમ જણાય અગ્નિ પોતે નિરાકાર છે આકાર તો લોખંડમાં છે ગોળામાં અત્યારે અગ્નિ જાણે કે ગોળો જણાય તેથી લોખંડનો આકાર અગ્નિ ધારણ કરેલો આ પ્રકારે પરસ્પર તાદાત્મ્યને કારણે એકબીજાના ધર્મનો ધ્યારોપ થતો હોય છે અને બંને માટે આપણે ખોટો ખ્યાલ ધરાવીએ છીએ એવું જ કંઈક આપણા વ્યક્તિત્વમાં પણ છે પુરુષ અને પ્રકૃતિ આત્મા અને અનાત્મા દ્રષ્ટા અને દૃશ્ય ચેતન અને અચેતન આ બેના સંયોગથી આપણું વ્યક્તિત્વ બનેલું છે આ 13મા અધ્યાયમાં ભગવાન કહે છે જગતમાં જે કઈ સર્જન થાય છે સર્જન આ પુરુષ અને પ્રકૃતિ બેના સંયોગથી જ થાય છે જેવી રીતે વીજળી પોતાની જાતને આ બલ્બ દ્વારા વ્યક્ત કરતી હોય તો જ પ્રકાશ જન્મી શકે એકલી વીજળીથી પ્રકાશ ન જન્મે એકલા બલ્બથી પણ ન જન્મે પરંતુ વીજળી અને બલ્બનો સંયોગ જ્યારે થાય ત્યારે જેમ પ્રકાશ ઉત્પન્ન થાય તેવી રીતે આ પુરુષ અને પ્રકૃતિ બેનો સંયોગ થાય ત્યારે જ આપણે જેને જીવન કહીએ છીએ એ ઉત્પન્ન થાય અન્ન જાણવાના કારણે પુરુષ પ્રકૃતિ બંને આપણે એક માની લઈએ છીએ તેથી હું જયારે આત્મા કે હું એ શબ્દનો પ્રયોગ કરું ત્યારે આ બંનેનો સમાવેશ થાય છે ચેતનની જોડે જળનો એ સમાવેશ થઈ ગયો એટલે મારા હું ખ્યાલમાં ચેતન તો ખરું જ પણ જોડે જોડે આ શરીર પણ આવી જાય ઇન્દ્રિયો પણ આવી જાય મન પણ આવી જાય બુદ્ધિ પણ આવી જાય આ બધાનો હું માં સમાવેશ થઈ જાય અહીં કહેવાય છે અવિવેક તેથી આ બંનેને જુદા કરીને જાણવા જુદા એટલે ભૌતિક રીતે છૂટા કરવાની જરૂર નથી આગના ગોળામાં પણ જો આપણને કોઈ વર્ણન કરે કે સમજાવે કે ભાઈ અગ્નિનો શું ધર્મ છે લોખંડનો શું ધર્મ છે એ સ્વામીજી આ ગોળો આકાર અગ્નિનો નથી આકાર તો લોખંડનો હોય અગ્નિ નિરાકાર છે એટલે મારા મગજમાં પછી ખ્યાલ જન્મે કે ગોળ આકાર તો લોખંડનો સ્વામીજી આપ નથી જાણતા લોખંડનો રંગ તો કાળો હોય લોખંડ તો સ્પર્શમાં ઠંડુ હોય અને આ જે લાલ રંગ છે અને આ ગરમી જે છે એ તો અગ્નિનો ધર્મ છે આ પ્રકાર લોખંડ અગ્નિ બંને લક્ષણો જયારે મને બોધ આપવામાં આવે ત્યારે એ જ્ઞાનથી મારા મનમાં હું લોખંડ અગ્નિને મારા મનમાં જ જુદા કરું આ રીતે લોખંડને લોખંડ રૂપે અગ્નિને અગ્નિ રૂપે જાણવું અને કહે વિવેક જ્ઞાન માત્ર જ્ઞાન નહીં વિવેક જ્ઞાન જેવી રીતે આપણે સૂર્યને આકાશમાં જોઈએ સૂર્ય ઉદય થતો જોઈએ આપણને એમ કે સૂર્ય ઉગ્યો અને સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં જાય છે એવું આપણે ભાસે અને એ પ્રકારનો આપણો નિર્ણય હોય માની લે કે પૃથ્વી તો સ્થિર છે અને સૂર્ય ફરી રહ્યો છે પછી આપણે સમજાવવામાં આવે કે નહીં સ્વામીજી એવું નથી વાસ્તવમાં સૂર્ય સ્થિર છે અને પૃથ્વીની આસપાસ ફરી રહે તો મને એવું કેમ દેખાય કે તમે પૃથ્વી પર જોઈને તમે પૃથ્વી ફરતી ના જ દેખાય તમે પૃથ્વીની જોડે ફરી રહ્યા છો એક બંને ટ્રેન એક સરખી ચાલતી હોય તો આપણને જણાય જ નહીં કે ટ્રેન ચાલી રહી છે તો પ્લેટફોર્મ પર ઉભા હોઈએ ત્યારે પછી પેલી ટ્રેન ચાલે છે એમ જાણે તેવી રીતે આપ
આપણે પૃથ્વી પર ઉભા હોવાના કારણે, પૃથ્વી પર રહેવાના કારણે પૃથ્વીની ગતિ જોઈ શકાતી નથી. એટલું નહીં, પરંતુ પૃથ્વીની ગતિનો અધ્યારો સૂર્ય પર થાય છે અને સૂર્ય પર ગતિમાન માંગે છે. અને શું કહે? પરસ્પર અધ્યારો ઉપર સૂર્ય સ્થિર છે, આપણને ગતિમાન જાય છે, કારણ કે પૃથ્વીની ગતિનો અધ્યારો સૂર્ય પર થાય. પછી આપણને જયારે વિજ્ઞાનમાં ભણવા મળે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ગતિમાન છે, ત્યારે આ જ્ઞાન મનમાં થાય. આપણે પૃથ્વી ફરતી દેખાવાય નથી કે સૂર્ય સ્થિર દેખાવાનો નથી. જે વૈજ્ઞાનિકો શોધી કાઢ્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી જોઈ નથી પૃથ્વીને ફરતી, હવે કદાચ આપણને જણાય. હવે આપણે પૃથ્વીથી ચંદ્રલોકમાં જઈએ ને ત્યાંથી જોતા આપણને ગોળો દેખાય. પહેલા લોકો એમ કે પૃથ્વી સપાટ છે ને એવું, એમને આવો લાભ ન હોય તે વખતે, જે લાભ આપણને છે. કદાચ ત્યાંથી આપણે પૃથ્વી ફરતી દેખાય, બરાબર છે, પણ પૃથ્વી પર અહીંયા દેખાય. એટલે એવું નથી કે આ વૈજ્ઞાનિકોને પૃથ્વી ફરતી દેખાય. પછી કોપર નિકસ હોય, ગમે તે હોય, એને કે સૂર્યને સ્થિર જોયો નથી. આ જ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં છે, અને વિવેક જ્ઞાન કહેવાય. એટલે પ્રતિથી ગમે તો હોય, પણ દ્રષ્ટિ શું છે એ મહત્વનું છે. પ્રતિથી ભલે એમ હોય કે સૂર્ય ફરી રહ્યો છે અને પૃથ્વી સ્થિર, આપણી દ્રષ્ટિ કઈ છે? કે પૃથ્વી ફરે છે, સૂર્ય સ્થિર છે. તેવી રીતે આ દેહની અંદર પણ એવું જ છે, ચેતન અને જળ બંનેનો સંયોગને કારણે આ વ્યક્તિત્વ જન્મ્યું છે. એટલા જ માટે જેવી રીતે અગ્નિ આપેલા લોખંડમાં વ્યાપ્ત થયો, તેવી રીતે ચેતન પણ કે ચૈતન્ય પણ આ ઉપાધિમાં વ્યાપ્ત થયો છે. અને જેવી રીતે લોખંડ પેલા અગ્નિના ગુણો જાણે ધારણ કરે, તેવી રીતે આ ઉપાધિ પણ ચૈતન્યના ગુણો ધારણ કરેલે છે. એટલે ઉપાધિ ચેતનમાંથી જણાય છે, કારણ કે શરીર ચેતન તો જણાય છે. માટે આપણે એના હાથમાં માની લઈએ, પણ આપણે ખબર નથી કે આ ચેતનતા એની પોતાની નથી. ચંદ્ર ભલે પ્રકાશ, તો એ પ્રકાશનો પોતાનો નથી. એ ન જાણતા હોય તો આપણે ચંદ્રને પ્રકાશમાં માની લઈએ, આત્મા ચેતન છે, દ્રષ્ટા છે. આ પ્રકારે વિવેક જ્ઞાન ની જરૂર છે. અને તેથી ભગવાન તીર્માદ્ય નો પ્રારંભ આ પ્રકારના વિવેક થી કરે છે, જેને કહેવાય દૃક દૃશ્ય વિવેક, દ્રષ્ટા અને દૃશ્ય નો વિવેક. આત્મા અને અનાવિવેક એટલે કે છૂટા પાડવા. બે વસ્તુ એવી ભેગી થઈ ગઈ હોય કે આપણને બેનો ભેદ જણાય જ નહીં, ત્યારે આ વિવેક જ્ઞાનની જરૂર છે. ભેદ જણાતો હોય તો બહુ ચિંતા નથી. પરંતુ પેલો અભિનેતા ભિખારીનો વેશ પહેરીને આવે, એવી આબેહૂબ અભિનય, એવો આબેહૂબ અભિનય કરે કે આપણે ભિખારી જ જણાય. કહેવું પડે કે આ બે વસ્તુનો સંયોગ છે, એક તો એમાં કરોડપતિ છે અને બીજોનો વેશ છે, આ બંનેથી મળીને ભિખારી બનેલો છે. આ રીતે પછી આપણે અભિનેતાને અભિનેતા રૂપે અને વેશને વેશ રૂપે જોઈએ, એને છૂટો કર્યા વગર પછી ભલે ને ગમે તે વેશમાં આવે, પણ બુદ્ધિમાં એનો વિવેક થઈ જાય. આનું નામ છે વિવેક જ્ઞાન. તે રીતે આપણા જીવનમાં આત્માનાત્મનો વિવેક આવશ્યક છે, વિવેક જ્ઞાન જરૂરી છે. એ તીર્માધ્યાન એટલા માટે વિષય છે કે આપણે આત્માને પોતાની જાતને જીવો છે તો જાણીએ, અનાત્માને અનાત્મ રૂપે જાણીએ, આત્માને આત્મરૂપે જાણીએ, એટલું પર્યાપ્ત છે. તો જીવનમાં કોઈ દુઃખનું શોકનું કારણ રહેતું નથી. આ દુઃખ છે, શોક છે, જે આપણા સ્વાભાવિક આનંદને ઢાંકી દેતા હોય છે. એ ઢાંકણ દૂર થાય, આવરણ દૂર થાય, એટલે આપણો જે આનંદ છે એ સ્વાભાવિક રીતે વ્યક્ત થાય. અને દુઃખની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ બે વસ્તુ નથી. દુઃખ નિવૃત્ત થયું કે તરત આનંદ અભિવ્યક્ત થાય. જેવી રીતે વાદળ દૂર થતા જ સૂર્ય પ્રકાશવા લાગે, તેવી રીતે આ દુઃખનું વાદળ દૂર થતા જ સ્વાભાવિક આનંદ પ્રકાશિત થાય. તેથી આ વિવેક જ્ઞાનથી આપણે દુઃખથી મુક્ત થઈએ, આનંદની પ્રાપ્તિ કરીએ. એટલે તેરમા અધ્યાયનો પ્રારંભ આ રીતે ભગવાનના વાક્ય થાય. છતાંય પણ આપણા ફોલ્ડરમાં તમે જોશો કે વધારાનો શ્લોક છે, અર્જુનનો વાચ. આપણી ગીતાની પ્રથમમાં નથી શ્લોક, કોઈક આચાર્ય આ શ્લોક હોય માને છે કે અર્જુનના પ્રશ્નથી તેરમા અધ્યાયનો પ્રારંભ થાય. એવું ગણે તો 701 શ્લોક ગીતાનો થાય.
નહીં તો 700 શ્લોકો થાય. આ એ ગમે જ અંદર 700 એટલે કેટલા એમ માને કે કીધા 701 શ્લોક છે. શંકરાચાર્ય કહે 700 શ્લોક છે. ટૂંકમાં આ શ્લોક જે છે એને ગીતાનો શ્લોક તરીકે સ્વીકારવામાં આવ્યો નથી, છતાં છે ખરો. એને એમ કલ્પના કરો, અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યો, પ્રકૃતિમ પુરુષમ છે એવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ છે એતદ વેદ તુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ છે કેશવ. હે કેશવ એતદ વેદ તુમ ઈચ્છામિ, હું આ જાણવા ઈચ્છું છું. પ્રકૃતિમ પ્રકૃતિ કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ છે ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, જ્ઞેય કોને કહેવાય. આ છ વસ્તુ જાણવાની ઈચ્છા અર્જુન વ્યક્ત કરે એવું એક એવી એક કલ્પના કરવામાં આવે છે. એના ઉત્તરમાં ભગવાને અધ્યાય કરવો. આ રીતે કહેવાના એક બે કારણ હોઈ શકે. પહેલું તો એ છે કે પ્રશ્ન પૂછવા ન આવે ત્યાં સુધી ઉપદેશ ન કરવો જોઈએ, એવો એક નિયમ છે. અને તેથી અર્જુને પ્રશ્ન કર્યો એના ઉત્તરમાં ભગવાન આ ઉપદેશ કર્યો હોય, અથવા તો ભગવાને આ પ્રકારના ઉપદેશનો કોઈ ભૂમિકા આવવી જોઈએ, અર્જુનનો પ્રશ્ન ભૂમિકા પૂરી પાડે છે. તો ચાલો એમ માનો કે અર્જુનના મનમાં પ્રશ્ન હશે એ કદાચ વ્યક્ત ન કર્યો હોય, અથવા તો અર્જુને જાણવું જોઈએ ભગવાન માને છે એટલા માટે કે પ્રશ્ન ન કરે, છતાં પણ જો ગુરુજીને એમ લાગે કે શિષ્યે આ જાણવું જોઈએ તો એના પ્રશ્ન કર્યા વગર જ એ વસ્તુનું પ્રવચન આપે. ભગવાન જોવે છે કે સંસારમાંથી મુક્ત થવા માટે આ જ્ઞાન અનિવાર્ય છે. આત્માને અર્થાત પોતાની જાતને યથાર્થે જાણવો જોઈએ. એ અજ્ઞાનમાંથી જ બધું દુઃખ જન્મે છે. આના માટે એ વિવેક જ્ઞાન જન્મે માટે ભગવાન સ્વયં આ અધ્યાયનો પોતાના વચનથી પ્રારંભ કરે છે. અને તેથી ભગવાનના વચનથી આરંભ થાય છે એ પહેલો શ્લોક છે. તો ચાલો એનું ઉચ્ચારણ કરશે. અથ ત્રયોદશોધ્યાયઃ શ્રી ભગવાન ઉવાચ. ઇદં શરીરં કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ. ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. શ્રી ભગવાન વાચે, શ્રી ભગવાન બોલ્યા, ઇદમ શરીરમ કૌંતેય, હે કૌંતેય, ઇદમ શરીરમ, આ જે શરીર છે ક્ષેત્રમ ઇતિ અભિધેય છે, એને ક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંયા કર્મણી પ્રયોગ છે, અભિધીયતે કહેવામાં આવે છે. કોના વડે? મહાવિદ્વાન વડે, મહાપુરુષ વડે. એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ, અને એતદ અર્થાત આ ક્ષેત્રને જે જાણનાર છે, તમ એના માટે શું કહે છે? ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંધનું જે વિવેક જ્ઞાન ધરાવનારા મહાપુરુષો હે અર્જુન, એમ કહે છે કે આ દેહ છે એ ક્ષેત્ર છે, આ દેહનો જે દ્રષ્ટા છે, જ્ઞાતા છે, ક્ષેત્રજ્ઞ છે. તો દેહને ક્ષેત્ર કહેવામાં આવ્યો. શરીર ઇદમ શરીરમ, આ વિવેક જ્ઞાનની આવશ્યકતા એટલા મળે છે. એવું નથી કે આપણે આ દ્રષ્ટા દૃશ્યનો વિવેક ન જાણતા હોઈએ, અર્થાત એવું નથી કે આપણે બધે ભૂલ કરીએ છીએ. આપણે દૃશ્યને દૃશ્યરૂપે જાણીએ છીએ અને દ્રષ્ટાને દ્રષ્ટારૂપે જાણીએ છીએ. આ જાણો કે ટેબલ છે, દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. માઇક્રોફોન દૃશ્ય છે અને હું દ્રષ્ટા છું. ટૂંકમાં આ શરીરની બહારના જે કોઈ પદાર્થો છે એ બધા દૃશ્ય છે,
હું એ નથી, હું સ્પષ્ટ છે વાત. આપણા જીવનમાં દૃક દૃશ્ય વિવેક, આ દ્રષ્ટા દૃશ્ય વિવેક, એટલે કે એ બંનેના જુદા હોવાનું જ્ઞાન આપણે છે જ. ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન, આ ઘટનો દ્રષ્ટા જે છે એ ઘટથી જુદો હોય અથવા દ્રષ્ટા દૃશ્યથી જુદો હોય આપણે જાણીએ છીએ. એવું ક્યારે થતું નથી આ આ પેલા લાઉડસ્પીકર જોઈને આ લાઉડસ્પીકર હું છું એવું થતું નથી, એમાં હું બુદ્ધિ ક્યારે જન્મતી નથી, માઇક્રોમાં હું બુદ્ધિ જન્મતી નથી. માઇક્રોફોન પડી જાય તો હું પડી ગયો મને થતું નથી, માઇક્રોફોન બોલે તો હું બોરા પડો છું એમ પણ થતું નથી, માઇક્રોફોન ના બોલે તો હું મૂગો છું એમ પણ થતું નથી. ટૂંકમાં આ દૃશ્ય એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું એના કરતા સંપૂર્ણ ભિન્ન છું એ વાત હું જાણું છું. એ આપણા રોજના અનુભવનો કે જ્ઞાનનો વિષય, એને લઈને ભગવાન એ એ આપણો જે અનુભવ છે એ જ્ઞાન છે એને લઈને ભગવાન આપણા બોધ આપી રહ્યા છે. મને ખબર છે કે હું ચેતન છું એમાં મને શંકા નથી. કોઈ એમ નથી કહેતા કે હું હું જળ છું, કોઈ નથી કહેતા. જળ ને જળ એ જુદી રીતે, જળ કે જુદી વાત છે, જળ જેવો છે જુદી વાત છે, એ જળ જુદું પાછું. પણ વેદાંત નું જળ જુદું છે ને આપણા વ્યવહારનું જળ જુદું છે. આપણે બધે એક વખત બીજી વખત જળ કહેવાના રહ્યો છે કોઈક ને કોઈક ની દ્વારા, એ સુધી વાત છે. પણ વેદાંતમાં જળ ને ચેતન ની પરિભાષા આ પ્રકારે છે. એને ચેતન કહેવાય જે પોતાનાથી પણ સમાન હોય અને આસપાસના જગત થી પણ સમાન હોય, જે અન્યથી પણ સમાન હોય અને પોતાનાથી પણ સમાન હોય એને ચેતન કહેવાય. અને જે જેને અન્યનું પણ ભાન ના હોય અને પોતાનું ભાન ના હોય એને જળ કહેવાય. આ ટેબલને આપણે જળ કહીએ કારણ કે ટેબલને પોતાનું ભાન નથી અને જગતનું ભાન નથી. આપણો વ્યવહારમાં જળ ને ચેતન શબ્દોનો પ્રયોગ બીજે કરતા હોઈએ છીએ. સજીવ પદાર્થને આપણે ચેતન કહીએ, નિર્જીવ પદાર્થને જળ કહીએ, એવી જળ ચેતનની એક વ્યાખ્યા આપણા વ્યવહારમાં છે. પેલું જળ તો જવા તો જાણે, એ સિવાય પણ જળ ને ચેતના વિભાગ આપણે કરતા હોઈએ છીએ કે જે હલન ચલન કરતું હોય, જે સજીવ હોય એને આપણે ચેતન કહીએ, જે નિર્જીવ હોય એને જળ કહીએ. એટલે આપણા શરીરને આપણે ચેતન કહીએ કારણ સજીવ છે, અને આ ટેબલને આપણે જળ કહીએ કારણ નિર્જીવ છે. તો વેદાંતની જે જળ ને ચેતન પરિભાષા જરાક વધારે વિલક્ષણ છે, જૂન થોડી જુદી છે. સજીવ છે મારે ચેતન જેવું નહીં, જે પોતાનાથી ને અન્યથી સમાન હોય એને ચેતન કહેવાય, અને જે પોતાનાથી અને અન્યથી પણ સમાન ન હોય એને જળ કહેવાય. ચેતન સ્વયં પ્રકાશ હોય, સતત પોતાને વ્યક્ત કરતું હોય, સ્વયં સ્ફુરિત હોય. અર્થાત એવું ક્યારે પણ ન બને કે આ ચેતન પોતાની જાતને વ્યક્ત ન કરતું હોય, એનો અનુભવ ન થતો હોય, જેનો અનુભવ આપોઆપ જ થાય એનું નામ ચેતન, અને જેને પ્રકાશિત કર્યા પછી અનુભવ થાય એનું નામ જળ. આમ દુનિયામાં બે કોટીના પદાર્થ છે, જળ અને ચેતન. ચેતન એટલે સ્વયં પ્રકાશ, જળ એટલે પરપ્રકાશ છે. જે પોતાની જાતને પ્રગટ ન કરી શકે, જે પોતાની જાતને વ્યક્ત ન કરી શકે, જેને વ્યક્ત થવા માટે, પ્રગટ થવા માટે, પોતાને જણાવવા માટે અન્ય પ્રકાશની જરૂર પડે, નામ જળ. એટલે ભગવાન કહે છે અહીંયા એ માટે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ શબ્દનો પ્રયોગ છે. તો ભગવાન આજે જળ કોટીના પદાર્થો એને પણ ક્ષેત્ર શબ્દનો પ્રયોગ કરે છે, અને ચેતન કોટી જેને પણ ક્ષેત્રજ્ઞ એવો પ્રયોગ કરે છે. ક્ષેત્રમ જાણાતિ એટલે ક્ષેત્રજ્ઞ, જે ક્ષેત્રનો જાણનાર છે, ક્ષેત્રનો દ્રષ્ટા છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. કે બહુ મોટી વ્યાખ્યા ભગવાન નથી કરી, આ શરીર ક્ષેત્ર એને જાણનાર ક્ષેત્રજ્ઞ બરોબર છે. પણ ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમ જાણ, ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રમ જાણાતિ એટલે ક્ષેત્રજ્ઞ, જે ક્ષેત્રનો જાણનાર છે, ક્ષેત્રનો દ્રષ્ટા છે એનું નામ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નો કે દ્રષ્ટા દૃશ્ય નો
આ વિવેક તો આ જગતના પદાર્થો માટે આ પ્રભુ સરળતાથી કરતા હોય. બહુ સ્પષ્ટ છે કે દેહની બહારના જે પદાર્થ એ બધા અનાત્મા છે, એ વિષયમાં હું સ્પષ્ટ છું. એટલે બહારના સજીવ કે નિર્જીવ પદાર્થો વાળી આત્મવૃદ્ધિ ક્યારેય થતી નથી. કદાચ મગજમાં કઈ ગડબડ થઈ જાય ને થાય તો જુદી વાત છે, પણ આપણે સામાન્ય વાત કરીએ છીએ, નોર્મલ પર્સન કહેવાય. એબનોર્મલ વાત જુદી છે. એવું કોઈ થઈ જાય કે મચ્છર ચૂનો બિલાડી છે, એવું થઈ જાય તો જુદી વાત છે. ખરાબ થઈ જાય કે એને કેમિકલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય તો એ જુદી વાત છે. પણ આપણે તો જેને આપણે નોર્મલ માણસ કહીએ, સામાન્ય માણસ કહીએ, સ્વસ્થ વ્યક્તિ કહીએ, વ્યવહારની ભાષામાં બધા સ્વસ્થ છે આમ જોવા જઈએ તો, પણ વ્યવહારની ભાષામાં નોર્મલ બધા આમ તો વિચારે દુઃખી જ છે ને નોર્મલ જ છે, પણ વ્યવહારની ભાષામાં નોર્મલ કહેવાય. એ આપણે નોર્મલ માણસ બહુ સ્પષ્ટ છે કે આ દેહની બહાર જે પદાર્થો છે એ અનાત્મા છે, એમ હું એમનો દ્રષ્ટા છું, જ્ઞાતા છું, આત્મા છું, એમને કરતા જુદો છું. તેથી એ ભેળસેળ ક્યારે થતી નથી. પરંતુ જયારે દેહનો પ્રસંગ આવે છે આ શરીરનો, ત્યારે કોઈક રીતે આપણે આ વિવેક બુદ્ધિ અહીંયા આગળ જરાક આમાં એ વિવેક બુદ્ધિ છે ને, એ વિવેક બુદ્ધિ ત્યાં આગળ કોઈક રીતે એની અંદર ગડબડ થાય, મુશ્કેલી થાય છે, આ વિવેક જતો રહે છે. આમ જોવા જઈએ તો આ શરીર પણ દૃશ્ય છે, આ શરીર પણ એ જ તત્વનું બનેલું છે જેમાંથી આ ટેબલ બનેલું છે. આ જગતના બધા પદાર્થો પંચમહા ભૂતમાંથી સર્જાયેલા છે આપણે જાણીએ છીએ. શબ્દ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આકાશનો ધર્મ જે શબ્દ આ ટેબલ શબ્દ કરે છે એમાં આકાશ તત્વ છે. વાયુનો ધર્મ સ્પર્શ, આ ટેબલ મારા સ્પર્શનો વિષય જ મને વાયુ તત્વ છે. અગ્નિનો ધર્મ છે રૂપ અને રંગ, આ ટેબલનું રૂપ છે, રંગ છે મને અગ્નિ તત્વ છે. જળનો ધર્મ છે રસ કે સ્વાદ, આ ટેબલનો સ્વાદ મને જળ તત્વ છે. અને પૃથ્વીનો ધર્મ છે ગંધ, આ ટેબલમાંથી ગંધ છે મારે એમાં પૃથ્વી તત્વ છે. આ રીતે આ જગતના બધા વિષયો આ પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જગતમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પ્રકારના પદાર્થો છે એ અનુક્રમે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાંથી સર્જાયેલા છે. એ બધા અનાત્મા છે એવું સ્પષ્ટ છે એનાથી. પણ અમારો દેહ જો જોઈએ તો આ દેહ પણ એ જ પંચમહાભૂત સર્જાયેલો છે જે બધા ટેબલ સર્જાયેલું છે. મારા દેહ પણ શબ્દ કરતો હોય છે, આમ આમ કરું તો શબ્દ થાય, સ્પર્શ પણ થાય, રૂપ રંગ પણ છે, સ્વાદ પણ છે, એમાં ગંધ પણ છે. તેથી એ જ પંચમહાભૂતમાંથી આ દેહ સર્જાયેલો છે જેમાંથી આ ટેબલ સર્જાયેલું છે. આપણે માનવું બહુ ગમે નહીં પણ વાત તો એવી જ છે. અને ક્યાંય શું વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે ઓર્ગેનિક મેટર અને ઇનઓર્ગેનિક મેટર એ જુદી વસ્તુ છે. ટૂંકમાં ઇનઓર્ગેનિક આ ટેબલ, ખુરશી, પથ્થર વગેરે ઇનઓર્ગેનિક કહેવાય, પથ્થર વગેરે. ઓર્ગેનિક આપણું શરીર છે ઓર્ગેનિક કહેવાય એના. પણ હવે જોયું કે તો બંને એક જ અણુમાંથી બધા બનેલા છે, એમનું મોલિક્યુલર સ્ટ્રક્ચર જ જુદું હોય, પણ છેવટે એટમ એકના એકના જ એટમમાંથી બને છે. એ કાર્બન હાઇડ્રોજન નો સંયોગ જુદા હોવાને કારણે ઓર્ગેનિક મેટર કહીએ અને બીજો સંયોગ ઇનઓર્ગેનિક મેટર કહીએ, વસ્તુ એક જ છે. છતાં પણ આ દેહ એ જ પંચમહાભૂત નો બન્યો હોવા છતાં અને દૃશ્ય હોવા છતાં એને કોઈ હું આત્મા કહું છું. ટૂંકમાં અહીં આવે ત્યારે મારી વિવેક બુદ્ધિ જે છે એ વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, હું ભ્રમમાં પડી જાઉં છું. એટલા માટે ભગવાને કહેવું પડ્યું કે અર્જુન આ શરીર ક્ષેત્ર છે, અનાત્મા છે, દૃશ્ય છે, જળ છે. બાકી ટેબલ જળ છે એવું કહ્યું હોત તો પછી કહેવાની જરૂર નથી, આપણે જાણીએ છીએ. પણ જ્યાં આપણી ભૂલ થાય છે ત્યાં ભગવાન કહે છે ઇદમ શરીરમ, આ શરીર ઇદમ છે. ઇદમ એટલે આ એમ કહેવડાવ યોગ્ય છે.
અને એમ કહી શકાય કે આપણા જીવનમાં આ બે કુળના પદાર્થો છે, ઇદમ અને અહમ. ઇદમ એટલે આ, આ કહીને જો નિર્દેશ કરીએ છે એનું નામ ઇદમ. હું કહીને જો નિર્દેશ કરું અહમ. ઇદમ દૃશ્ય છે, અહમ દ્રષ્ટા છે. ઇદમ જળ છે, અહમ ચેતન છે. કારણ કે આ દેહને આત્મા માનવામાં આવે છે, ચેતન માનવામાં આવે છે. મારે ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇદ વિધીયતે. હે કૌંતેય, આ શરીર તો ક્ષેત્ર છે, ખેતર છે. ક્ષેત્ર શબ્દ વાપરે છે. ક્ષતત્રાણાત ક્ષેત્રમ, કારણ કે આપણી ક્ષતત્રાણાત જેની ક્ષત અર્થાત જેની ઈજાથી રક્ષા કરવામાં આવે છે. ક્ષયાત ક્ષેત્ર ક્ષીયતે એ ક્ષેત્રમ, જાત જાતના અર્થો કરે છે. ક્ષીયતે એ ક્ષેત્રમ, ટૂંકમાં જે નષ્ટ થવા માટે જેનો નાશ થાય છે મારે ક્ષેત્ર છે. ક્ષરણાત ક્ષેત્રમ, જે ક્ષીણ થાય છે મારે ક્ષેત્ર છે. આ શરીર ક્ષીણ થાય છે મારે ક્ષેત્ર કહેવાય, એનો ક્ષય થાય છે મારે ક્ષેત્ર કહેવાય, એનો નાશ થાય છે મારે ક્ષેત્ર કહેવાય, એનું રક્ષણ થાય છે મારે ક્ષેત્ર કહેવાય. એટલે ક્ષેત્ર એટલે ખેતર. ખેતરમાં જેવી રીતે આપણે બીજ વાવીએ રોપીએ, એ બીજમાંથી પછી અંકુર ફૂટે, એમાંથી પછી છોડ બને, વૃક્ષ બને, એમાંથી ફળ થાય. તેવી રીતે આ ક્ષેત્રમાં આવું થાય. ટૂંકમાં ક્ષેત્રમાં બીજ રોપવાને કારણે ફળ પ્રાપ્ત થાય. તેવી રીતે આ દેહની અંદર પણ કર્મના બીજ રૂપવાને કારણે આપણને ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ ફળ પ્રાપ્ત થાય છે. ધર્મ અધર્મના બીજ આપણે રૂપીને કારણે પુણ્ય પાપ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. એને કારણે પણ આ શરીરને ક્ષેત્ર કહેવાય. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ વિધીયતે. હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. ઇતિ એટલે એમ, ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. એ તો જેવો વ્યક્તિ જેને જાણે છે, જેનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે, ક્ષેત્રજ્ઞ, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. એને દ્રષ્ટા કહેવામાં આવે છે, એને આત્મા કહેવામાં આવે છે. બધા લોકો દેહને જાણે છે. ઉપદેશની જરૂર વગર તો હું જાણું છું કે મારો હાથ છે, મારો પગ છે, મારું માથું છે, મારું શરીર છે. અહમમાં ભાવ ધરાવનાર છે, મારા રીતે જાણું છું. હું દેહને હું કહી દઉં છું કરો, પણ વારંવાર એ મારો છે એમ કહેતો હોઉં છું. ડોક્ટર સાહેબ, મારા માથામાં શું થયું, મારા પેટમાં શું થયું, મારા હાથે શું થયું, એમ કરીને આ હાથ અને પેટ ને મસ્તક ને દેહના અવયવને મારું કહેતા હોઈએ છે. સ્વામી, મારું શરીર ચાલતું નથી, મારું શરીર. એમથી એ બહુ સ્પષ્ટ થાય છે કે શરીર મારું છે, હું એનો માલિક છું. અને માલિક તો પોતાની માલિકીની વસ્તુ કરતા જુદો હોય. આ મારું શરીર એવું જયારે કહું ત્યારે શરીર કરતા હું જુદો છું, એ બહુ સ્પષ્ટ છે. અને આને જ મારું શરીર કહું છું, કારણ હું જાણું છું. આમ આ શરીરમાં જ્ઞાનનો વિષય છે. જેવી રીતે ઘડો હું જોઉં છું તો આ શરીરને પણ જોઉં છું. જેવા જગતના પદાર્થો જાણો તો એમ શરીરને પણ જાણો છું, શરીરનું જ્ઞાતા છું. આપણા સ્વામીજી કે પ્રમાણે બીજા બધા વસ્તુને જાણવાને કરતા શરીરને બહુ એકદમ બહુ નજીકથી જાણું છું. શરીરને એક એક અવયવને જાણું છું, એક એક સાંધાને જાણું છું, દરેક દરેક પીડાને જાણું છું. એક એક કોષને ઘણા જાણતો હતો, એ પીડા થાય ને ત્યારે ખાસ જાણતો હતો, ને ધ્યાનમાં ના આવે. આ ટચલી આંગળીને કોણ ધ્યાન આપે? પણ જ્યારે પછી આ કંઈક વાગ્યું કર્યું હોય ને ટચલી આંગળીમાં હજુ ચાલે નહીં, અને પછી અહીંયા કંઈ પાટો બાંધી દો અને ઉપયોગ ના, ત્યારે ખબર કે આંગળી કેટલી ઉપયોગી હતી, કેટલું બધું કામ થતું હતું એનાથી. એ નથી તો કેટલું કામ થતું નથી. અંગૂરો આવી નાની નાની વસ્તુ એટલાનું ધ્યાન દોરતી હશે કે જો સ્વામી, મારે તમે ધ્યાન નથી, મારે તમારા વિશાળમાં નથી. જો હું હવે જો બતાવું તમને કે મારું કેવું મહત્વ છે. આમ દરેક આપણું શરીર જે આપણા જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. આપણે એના અનુભવ કરનાર છીએ, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આ શરીર દૃશ્ય છે, અનુભવ વિષય છે, જ્ઞેય છે. બસ આટલું જાણ અર્જુન કે આ દેહ છે, એ ક્ષેત્ર છે. આ દેહમાં કે શરીરમાં શીર્યમાણત્વ શરીરમ કહેવાય. ઇદમ શરીરમ કૌંતેય શીર્યમાણત્વ, ટૂંકમાં
જે ક્ષીણ થવાનું છે, જે નષ્ટ થનારું છે, જે છિન્ન ભિન્ન થનારું છે, એનામાં શરીર કહેવાય. આ શરીર શબ્દમાં સ્થૂળ શરીર પણ આવે અને સૂક્ષ્મ શરીર પણ આવી જાય. ટૂંકમાં આ દેહ ને ઇન્દ્રિય મન બુદ્ધિ નો સંઘાત, જેને સૂક્ષ્મ શરીર કહેવાય, એ ઇન્દ્રિય મન બુદ્ધિ સહિતનું જે આ શરીર સ્થૂળ શરીર છે એ ક્ષેત્ર છે. બસ આટલું પહેલા જાણવાની જરૂર છે કે હું ક્ષેત્ર નથી, ક્ષેત્રજ્ઞ છું. જ્યાં બે છે ત્યાં આપણને એકનો ભ્રમ થાય છે, માટે બંનેને જુદા કરે ભગવાન. આ રીતે આપણે સમજાવે છે. મધુસૂદન સરસ્વતી મહારાજ બહુ સરસ વાત કરે છે કે આ શ્લોકના વાક્યની રચના જુઓ. ઇદમ શરીરમ કાંતે ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ ક્ષેત્ર શબ્દને બીજી વિભક્તિમાં કર્મ વિભક્તિમાં મૂકવામાં આવ્યો. કર્મની પ્રયોગ છે. ક્ષેત્ર અભિધીયતે એને ક્ષેત્ર કહેવામાં આવે છે. આમ ક્ષેત્ર શબ્દને કર્મ એટલે કે બીજી વિભક્તિ, કર્મ બીજી વિભક્તિને સંસ્મૃત કર્મ કહેવાય. પહેલી વિભક્તિ કરતા, બીજી વિભક્તિ કર્મ, ત્રીજી વિભક્તિ કર્ણ. કર્ણ કર્ણ નહીં પાછું કર્ણ. તો કર્ણ ચાલ આપણે પહેલી બે વિભક્તિનો રસ છે કરતા અને કર્મ. આ કરતા ચેતન હોય, કર્મ જળ હોય, આપણે જાણીએ છીએ. તો ભગવાન આ રીતે ક્ષેત્ર શબ્દને વિભક્તિમાં બતાવી મૂકીને જ આપોઆપ નિર્દેશ કર્યો કે આ તો દૃશ્ય છે, જળ છે, અનાત્મા છે. અને એનામાં ચેતન પણ નથી. જયારે ક્ષેત્રજ્ઞ ઇતિતદ્વિદા આ ક્ષેત્રજ્ઞ શબ્દને અહીં વિભક્તિમાં મૂકવામાં આવ્યો, એને કરતા વિભક્તિમાં મૂકવામાં આવ્યો, અર્થાત ક્ષેત્રજ્ઞ કરતા છે, ચેતન છે. આ રીતે ક્ષેત્ર એ કર્મ છે, કર્મ એટલે દૃશ્ય. કર્મ છે, દૃશ્ય છે, જળ છે, અનાત્મા છે, મિથ્યા છે. આ ક્ષેત્રજ્ઞ કર્તા છે, ચેતન છે, આત્મા છે. આ રીતે આપણો દેહની અંદર પહેલો બોધ આપણને આપ્યો. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ, દૃગ દૃશ્ય વિભાગ વિવેક. આ રીતે આપણે વિવેક કરીએ દૃગ અને દૃશ્યનો, આત્મા અને અનાત્માનો. એટલું પૂરતું નથી, એથી આગળ પણ જવાની જરૂર છે. તો ભગવાન જે કહે છે આવતીકાલથી આપણે એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ Oh.
तस्मै तन्ह देवमात्म बुद्धि प्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ओम शांति 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 ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यो सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ओम नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौड़पदं महांतं गोविंद योगींद्रमथा शिष्यं चार्यमथा पद्मपादं च हस्तामलकं च शिष्यं तंतोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं संततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रसितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बत्वा मनसंदधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ति देव्यैस्तवैः सांगपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः नावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः तो भगवान हमें पारमार्थिक तत्वों ज्ञान उपदेश करने प्रारंभ करे छे कि वास्तव में पोताने जगत ने ईश्वर ने कई रीते जानवा जोईए एमनु यथार्थ स्वरूप शू छे इदम शरीरम कौंतेय क्षेत्रम इति विधीयते हे कौंतेय आ शरीर ने क्षेत्र कहेवामां आवे छे જે દૃશ્ય છે જળ છે પરપ્રકાશ છે અને મિથ્યા છે એ અર્જુન આ શરીર સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આને ક્ષેત્ર કહેવામાં આવે છે અર્થાત એ દૃશ્ય છે અનાત્મા છે
એ ચેતન નથી, એ જળ છે, આત્મા નથી, અનાત્મા છે, સત્ય નથી, મિથ્યા છે. એવું કહેવાની જરૂર એટલા માટે પડી કે જે વાસ્તવમાં દૃશ્ય છે, અનાત્મા છે, એને આત્મા માનવામાં આવે છે. જે જળ છે એને ચેતન માનવામાં આવે છે, જે મિથ્યા છે એને સત્ય માનવામાં આવે છે. આ શરીર માટે આ પ્રકારના ભ્રમ, આ પ્રકારના વિપરીત ખ્યાલો, ખોટા ખ્યાલો પ્રવર્તમાન હોવાને કારણે અને આ ખ્યાલો ઉપર જ મારું સમગ્ર જીવન રચાયેલું હોવાને કારણે આ ખ્યાલો વાસ્તવમાં સર્વ દુઃખ અને શોકના કારણ હોવાને કારણે આ કહેવાની જરૂર પડી, જેથી આપણે આ પ્રકારના વિપરીત ખ્યાલો મુક્ત થઈએ. એ તદ્યો વેતિ તમ પ્રાહુ, અને આ દેહનો જે જ્ઞાતા છે, આમ દરેક દરેક પોતાના દેહને જાણે છે. મારા દેહ મારો છે એ પ્રકારે દરેક જણ જાણે છે. તો પગથી માંડીને મસ્તક સુધી આ સમગ્ર દેહનો જાણકાર છે. અર્થાત આ દેહ જે શરીર છે એ જ્ઞાનનો વિષય છે. કોઈક છે જે આ દેહથી સભાન છે. આ દેહ ને મારો કહેનાર કોઈક છે ખરો, એ કોણ છે? તો કે એનું નામ ક્ષેત્રજ્ઞ. હે અર્જુન, જેને એક માનવામાં આવે છે, વાસ્તવમાં એમાં બે હસ્તીઓ સમાયેલી છે, અર્થાત બે તત્વ રહેલા છે. જેવી રીતે આગના ગોળામાં લોખંડ અને અગ્નિ આ બે રહેલા છે, અગ્નિ લોખંડમાં વ્યાપ્ત હોવાને કારણે એક જ હોય એમ ભાસે છે, પરંતુ વાસ્તવમાં એ બે તત્વો છે. તે રીતે અહીં પણ આ શરીરમાં દેહમાં ચૈતન્ય સર્વ રીતે વ્યાપ્ત હોવાને કારણે આ જાણે કે એક જ તત્વ હોય, એક જ હસ્તી એમ જણાય છે, પ્રેમ નથી. અહીં તો આ બે આત્મા અને અનાત્મા, ચેતન અને જળ આ બંનેનું પરસ્પર તાદાત્મ્ય છે. એને કારણે જે બે છે ત્યાં એકનો ભ્રમ થાય છે. અને ગઈકાલે ચર્ચા કરી હતી એમ આ બંધન એક માનવા, એને કારણે આ દેહ જે છે એના ધર્મો આત્માના ધર્મ માનવામાં આવે, અને તેથી આત્માને દુઃખી માનવામાં આવે, મર્ત્ય માનવામાં આવે, અજ્ઞાની માનવામાં આવે. આત્મા વિશેના આ જે ખ્યાલ છે એ જ આપણને દુઃખ આપનારા છે. આ દેહને આત્મા માનવામાં આવે, ચેતન માનવામાં આવે, અને તેથી આ દેહ અત્યંત આત્મા વાસ્તવમાં પ્રિય છે, પણ દેહમાં આત્મબુદ્ધિ હોવાને કારણે આ દેહ પ્રિય થઈ પડે છે. એટલે સતત દેહની દરકારમાં બધો સમય શક્તિ પસાર થઈ જાય છે. આ રીતે જીવનમાં જે કરવાનું છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. જે ન કરવાનું એમાં આપણે સદા વ્યસ્ત હોઈએ છીએ. તેથી કહેવામાં આવ્યું કે હે અર્જુન, આ દેહ તો અનાત્મા છે, દૃશ્ય છે. બસ આ રીતે જાણવાની જરૂર છે કે દેહનો તિરસ્કાર કરવાની જરૂર નથી. આ દેહ અનાત્મા છે મારે તિરસ્કાર યોગ્ય છે એવું નથી. દેહ અનાત્મા છે માટે ઉપેક્ષા કરવી જોઈએ એના પ્રત્યે બે દરકાર એવું પણ નથી. ઘણા લોકો એવું કરે, વેદાંતનું થોડું ઘણું શ્રવણ કરીને જ્યારે સમજમાં આવ્યું કે આ દેહ તો હું નથી, અનાત્મા, એટલે પછી દેહ દરકાર જ ના કરે. તાવ દવા ના લે, શું કરો, હું ક્યાં દેહ, અરે તું દેહ નથી એટલે શું થઈ ગયું, મોટર ગાડી પણ હું નથી એટલે એમાં કઈ પેટ્રોલ નહીં પુરાવાનું એવું છે. એની દરકાર તો લેવી જોઈએ, સાધન તો ખરો છે. મારી ફાઉન્ટેન મેન રોજ મારે સહી પૂરતો હોઉં, ઘડિયાને ચાવી આપતો હોઉં, બધું કરતો હોઉં, કે હું હોઉં તો જ કંઈક કરવું એવું છે. જે મારો ઉપકારક છે, મારો સાધન છે, એની સંભાળ લેવી જોઈએ. પછી એટલી સંભાળ લે લે કરો, એક મોટર ગાડી લાવે એટલે સવારથી સાંજ પોલીસ જ કર કરો, અલા ભાઈ એનો ઉપયોગ કરતો હોય. એમ દેહને માત્ર આખો દિવસ આમ કર્યા જ કરો, અને પછી એને કેટલા વિટામિન, કેટલા પ્રોટીન, કેટલું હરણ, કેટલી કેલરી એ ગણ્યા જ કરો સવારથી સાંજ સુધી. એ જ માત્ર એક વ્યવસાય પણ ન રહેવો જોઈએ. એટલે આ બધું આપણને એટલા માટે કહેવા જોઈએ, દરેક દરેક વસ્તુનું જીવનનું જે મહત્વ છે એટલું મહત્વને આપવામાં આવે છે. એને કરતાં વધારે મહત્વ આપવું એ પણ અવિવેક છે, અને છે એને કરતાં ઓછું મહત્વ આપવું એ પણ અવિવેક છે. વેદાંત આપણને વિવેકથી જીવતા શીખવાડે છે. એમાં ક્યાંય કશી વસ્તુનો તિરસ્કાર નથી. દરેક વસ્તુ જેવી છે તેવી સમજવાની છે,
અનેક પ્રકારે વ્યવહાર કરવાનો છે. આ દેહ તો આત્માની અભિવ્યક્તિનું સાધન છે. આત્મા તો અમર છે, દેહ મર્ત્ય છે, પરંતુ આ મર્ત્ય દેહ વાસ્તવમાં અમૃત સ્વરૂપ આત્માની અભિવ્યક્તિનું કારણ છે. આ દેહ તો બહુ મહત્વનો છે, ખાસ કરીને મનુષ્ય દેહ તો બહુ મહત્વનો છે. જંતુ નામ નરજન્મ દુર્લભમ, આ બધા જંતુઓમાં અર્થાત બધી યોનિઓમાં આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરો દુર્લભ છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ, આ મનુષ્ય દેહ પણ ધર્મનું મુખ્ય સાધન છે. એટલે આ તો માત્ર વિવેકની વાત છે કે દેહ અત્યંત ઉત્તમ છે, પણ આત્મા નથી, બસ એટલું જાણવાની જરૂર છે. એ જે છે તે પ્રકારે જાણવાની જરૂર છે. આ શરીર ક્ષેત્ર છે, દૃશ્ય છે, જળ છે, અનાત્મા છે, અને એનો દ્રષ્ટા કે જ્ઞાતા એ ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, ચૈતન્ય છે. આ પ્રકારે આત્માનાત્મ વિવેક કે દૃગ્દૃશ્ય વિવેક ભગવાને કહ્યો, તો શું આટલું જાણવું પર્યાપ્ત છે? હું દેહ નથી એટલે કે સ્થૂળ દેહ હું નથી, સૂક્ષ્મ દેહ નથી, આ સંઘાત હું નથી, એ પ્રકારે તો જાણ અર્જુન. તારે જાણવું જોઈએ કે તું દેહનો દ્રષ્ટા છે, આ દેહ તારા જ્ઞાન નો વિષય, તું દેહથી સભાન છે. જેવી રીતે આ ઘડાથી સભાન છે, તું જાણે છે કે ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન, આ ઘટનો જ્ઞાતા જેમ તું ઘટથી ભિન્ન છે. આ દેહની બહારના પદાર્થોનો તું જ્ઞાતા છે, દ્રષ્ટા છે, અને માટે એ પદાર્થ તું ભિન્ન છે એને તું સ્પષ્ટ જાણે છે. એ જ રીતે જાણવાની જરૂર છે કે આ દેહ પણ મારા જ્ઞાનનો વિષય છે, માટે હું જે દેહનો દ્રષ્ટા છું એ દેહ કરતા ભિન્ન છે. સ્થૂળ દેહથી પણ ભિન્ન છું, સૂક્ષ્મ દેહથી પણ ભિન્ન છે. તેથી સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત પંચકોષાતીત અવસ્થાત્ર સાક્ષી સન્ન, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરથી જે વ્યતિરિક્ત છે, અન્ય છે, દ્રષ્ટા છે, જ્ઞાતા છે, અવભાસક છે, એટલું છે. સ્થૂળ શરીર તું નથી, સૂક્ષ્મ શરીર પણ તું નથી, કારણ શરીર પણ તું નથી. તું કોણ છે? તો કે દ્રષ્ટા છે, સાક્ષી છે, શુદ્ધ સાક્ષી, ચેતા, કેવલો, નિર્ગુણ છે. તું સાક્ષી છે, ચૈતન્ય છે. આ ચૈતન્યનો હું નો કોઈ આકાર નથી, એનો કોઈ વિકાર નથી, એનું કોઈ વિશેષતા નથી. જે બધા આકારનો દ્રષ્ટા છે સ્વયં કેવો છે? નિરાકાર છે. જે બધા જ આકાર, બધા જ વિકાર, બધી જ વિશેષતાઓનું જ્ઞાન ધરાવે છે, એની સમાનતા ધરાવે, એ સ્વયં તો આકાર વિકાર એની વિશેષતા વગર હોવો જોઈએ. એટલે અંત તો ગત છેવટ તો આ દ્રષ્ટા કે સાક્ષી એ વિશેષણો પણ આત્માને સાચા અર્થમાં લાગુ ના પડે. આત્મા ચૈતન્ય દ્રષ્ટા છે દૃશ્યની તુલનામાં, દૃશ્યની અપેક્ષાએ. આપણે આત્માને દ્રષ્ટા કહીએ, સાક્ષી કહીએ, પણ દૃશ્યની સાક્ષીની અપેક્ષાએ. સ્વયં તો સ્વ મહિમની પ્રતિષ્ઠિતા, એ પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે, અર્થાત સ્વયં તો આત્મામાં હુંમાં કોઈ દુષ્ટાપણો પણ નથી. આ કરતા અભોક્તા નિર્વિકાર ન જાયતે મ્રિયતે વા કદાચિત, જેનો જન્મ નથી, મૃત્યુ નથી, જે નિર્વિકાર છે, જેમાં કર્તૃ તો ભોક્તૃ તો કઈ નથી. એ રીતે હે અર્જુન, તું તારી જાતને જાણ. તો આ રીતે પોતાને ચૈતન્ય જાણવો, નિર્વિશેષ જાણવો, એ ઉત્તમ જ્ઞાન છે. ભગવાન કે પર્યાપ્ત નથી. સાંખ્ય લોકો એમ કહે કે આ પુરુષ તો પ્રકૃતિ ભિન્ન છે, પુરુષ પ્રકૃતિ વિવેક, આ સાંખ્યની પ્રક્રિયા પણ છે. સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે પુરુષ આત્મા અનેક છે, જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે, એવું સાંખ્ય લોકો કહે છે. તો આત્માને ચૈતન્યને દેહ કરતા અનાત્મ કરતા ભિન્ન જાણવો એક વસ્તુ છે. છતાં હું એમ જાણતા એમ માનતો હોઉં કે આ દેહમાં રહેલો હું આત્મા એક છું,
અન્ય દેહમાં રહેલા આત્મા બીજા હશે એ પ્રકારની માન્યતા હોય એ બરોબર નથી. અને તેથી આત્મા વિશે આગળનું ડાયમેન્શન, અન્ય વ્યાપકતા, અન્ય જે લક્ષણ આત્માનું છે એ વિશે ભગવાન બીજા શ્લોકમાં કહે છે. ક્ષેત્રજ્ઞાપિ માં વિદ્ધિ, ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનમ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનમ, યત્તજ્ઞાનમ મતમ મમ, યત્તજ્ઞાનમ મતમ મમ. ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આપી છે અને વળી આ તો જાણવાનું જ છે કે ક્ષેત્રજ્ઞ અર્થાત આત્મા આ ક્ષેત્ર કરતા દેહ કરતા ભિન્ન છે, એનો દ્રષ્ટા છે, સાક્ષી છે, અવાસ્તક છે, નિર્વિકાર ચૈતન્ય છે, એ તો જાણવાનું જ છે. આ બીજાને વળી ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત સર્વક્ષેત્રમાં, સર્વ શરીરોમાં, સર્વ ઉપાધિમાં જે ક્ષેત્રજ્ઞ છે ભગવાન કે હું છું આ નારાયણ. અર્થાત તું માત્ર દેહથી ભિન્ન છે એટલું જ નહીં, પરંતુ તું નારાયણ છે એ પ્રકાર તારી જાતને જાણ. તું સર્વનો આત્મા છે, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું અદ્વિતીય છે. અદ્વિતીયતા બહુ મહત્વની છે. વેદાંત શાસ્ત્રની વિશેષતા તો આ આત્માની અદ્વિતીયતાના બોધમાં છે કે આત્મા ચૈતન્ય તો ખરો છે, નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય ખરો છે, સાથે સાથે આત્મા એક છે અનેક નથી. કારણ કે હું જો નિર્વિકાર ચૈતન્ય હોઉં, હું પણ નિર્વિકાર નિર્વિશેષ ચૈતન્ય છું, તમે પણ નિર્વિકાર નિર્વિશેષ ચૈતન્ય હો, તો હું અને તમને આ બંનેને જુદા પાડનારી સીમારેખા કઈ? ભગવાન કહે છે કે આત્મામાં ભેદભાવ ઉત્પન્ન કરનાર તો આ દેહ છે, ઉપાધિ છે. આ ઉપાધિને કારણે આત્મા અનેક છે એ પ્રકારનો ભ્રમ જન્મે છે. અને પહેલા દિવસે જ કહ્યું આ અનેકતા દુઃખ આપનારી છે. જ્યારે તમે જુદા અને હું જુદો આ પ્રકારનો ખ્યાલ મારામાં હોય ત્યારે આ પ્રકારનો ભેદભાવ જયારે આપણી વચ્ચે હોય ત્યારે સ્વાભાવિક છે કે જે તમે છો તે હું નથી, અને તેથી મારામાં બધું જ ખૂટે છે જે તમારી પણ તમારામાં છે. આ ભેદભાવને કારણે આપોઆપ જ એક અલ્પતાની લાગણી જન્મે છે, એકલતાની લાગણી જન્મે છે. ભગવાન કે આ ભેદભાવનો ખ્યાલ ઉત્પન્ન કરનાર તો આ શરીર છે, ઉપાધિ છે. એ દુઃખનું કારણ પણ ભેદભાવ છે. આ અનેકતા કે ભેદભાવ દુઃખનું કારણ છે. આ દુઃખનું કારણ કહો, ભેદભાવ કહો, એ બધા ખ્યાલને ઉત્પન્ન કરનાર તો આ શરીર છે. પરંતુ હે અર્જુન, આ શરીર ક્યારેય આત્માનો વિભાગ ન કરી શકે. આત્મા અનેક વિભાગમાં વહેંચાઈ ગયો હોત, અર્થાત ચૈતન્યના અનેક બધા તણખા થઈ ગયા હોય એવું નથી. આ સમજાવવા માટે ઉપનિષદ દ્રષ્ટાંત આપે છે. મુંડુકો ઉપનિષદ કહેવામાં આવ્યું, યથા સુદીપ્તાત પાવકાત વિશ્વલિંગાહ સહસ્રશઃ પ્રભવંતે સ્વરૂપાહ. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી અસંખ્ય તણખાઓ, અગ્નિનો સ્વભાવ છે, અસંખ્ય તણખાઓ અગ્નિમાંથી ઝરતા હોય છે. આપણે એમ લાગે એક અગ્નિ બીજા અગ્નિ કરતા જુદો છે, આ તણખો અગ્નિ કરતા જુદો છે, એક તણખો બીજા તણખા કરતા જુદો છે, આ પ્રકારનો ખ્યાલ આપણો જન્મે કદાચ. એ ખ્યાલ જન્મવાનું કારણ
અગ્નિના સ્વરૂપ વિશે વિચાર ન કર્યો હોવાને કારણે જ છે ને. અગ્નિ કોને કહેવાય એનો વિચાર ન કર્યો હોવાના કારણે આ માની લે કે આ એક હોળી પ્રગટી, આ એક અગ્નિ, બીજી હોળી આ બીજો અગ્નિ. અગ્નિ એટલે શું? શું કોઈ આકાર ને આપણે અગ્નિ કહીએ છીએ? તો ભાઈ એવો એક આકાર ચિત્ર્યો હોય તો આપણે એને અગ્નિ કહેતા નથી? કોને અગ્નિ કહીએ? તો વિચારી તો ખ્યાલ આવે કે આપણે તો ઉષ્ણતા અને પ્રકાશ જેનો ધર્મ છે એ તત્વ અગ્નિ કહીએ છીએ. તો ઉષ્ણતા અને પ્રકાશ જો અગ્નિનો ધર્મ હોય તો આ એક અગ્નિ અને આ બીજો અગ્નિ, એક હોળીમાં અગ્નિ જણાવો, બીજી હોળીમાં અગ્નિ, આ બેને જુદા કોણ પાડે છે? આપણું ઉષ્ણતા અને પ્રકાશ છે, આપણું ઉષ્ણતા અને પ્રકાશ છે, તો બે અગ્નિ એક જ અગ્નિ છે? અગ્નિમાં અનેકતા છે જ નહીં? આ તો લાકડાની અનેકતાને કારણે આપણે અગ્નિને અનેક કહીએ છીએ. કઠોપનિષદ કહે અગ્નિ રથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. જેવું તો અગ્નિ આ જગતમાં અર્થાત લાકડામાં કાષ્ઠમાં પ્રવેશ કરીને દરેક કાષ્ઠનો આકાર જાણે કે ધારણ કરી લે છે, જેવો પેલો કોલસોનો આકાર હોય કે કાષ્ઠનો આકાર, એવો જ આકાર અગ્નિ ધારણ કરે છે. તો અગ્નિનો પોતાનો કોઈ આકાર નથી, એને કારણે જે કાષ્ઠ ઉપાધિઓ એનો આકાર ધારણ કરી લે છે. તેથી કાષ્ઠની અનેકતાને કારણે જે અગ્નિ અનેક હોય એવી જાતનો ભ્રમ જન્મે છે. વાસ્તવમાં અગ્નિ એક જ રહે છે, એ નિરાકાર છે. એકસ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિષ્ય. એ સર્વ અંતરાત્મા પરમાત્મા જાણે કે આ દરેક નામ રૂપમાં સાથે સંયોજાયને અનેક હોય એવું ભાસે છે. અગ્નિ પેલા કાષ્ઠનો આકાર ધારણ કરી લેતો જણાય છે, તેવી રીતે ચૈતન્ય પણ આ દેહનો ઉપાધિનો આકાર ધારણ કરેલો જણાય છે. તેથી ચૈતન્ય જાણે કે અનેક બધા જીવો વહેંચાય એમ ભાસે છે, એવો ભ્રમ જન્મે છે. વાસ્તવમાં અગ્નિ અનેક તણખાઓમાં વહેંચાતો પણ નથી. અગ્નિમાં અનેકતા ઉત્પન્ન કરનાર તો પછી લાકડાની નાની નાની કરચો છે. એક મોટું લાકડું હોય એને ગરમ કરીએ એટલે અનેક કરચમાં વહેંચાઈ જાય. એ પ્રત્યેક કરચ એક ઉપાધિ જાણે કે છે, એની સાથે અગ્નિ સંયોજાયેલો હોવાના કારણે એ કરચ ને અનેકતાનો આરોપ અગ્નિ પર કરીને આપણે અગ્નિ પણ અનેક હોય, તણખાઓ અનેક હોય એમ માન, તણખા એટલે કે અગ્નિ અનેક હોય એવી જાતનો ખ્યાલ ધરાવીએ છીએ. પણ તણખાની અનેકતા અગ્નિની અનેકતાને કારણે નથી, લાકડાની કરચોની અનેકતાને કારણે છે. એને ઉપાધિ કહેવાય. ઉપાધિની અનેકતાને કારણે અગ્નિ અનેક હોય એવું ભાસે છે. પણ તમે પેલા તણખાના કદ ઉપર ધ્યાન આપવાના બદલે તણખાના સ્વરૂપ પર ધ્યાન આપો. આ તણખો લાલ રંગનો છે, ઉષ્ણ છે, પ્રકાશરૂપ છે, મનમાં ઉષ્ણતા પ્રકાશ એ લાલ રંગનું ધ્યાન કરો તો જણાશે કે એ એક તણખો બીજા તણખાથી જુદો નથી અને એક તણખો અગ્નિથી પણ જુદો નથી. બહુ મહત્વની વસ્તુ છે, શેના પર ધ્યાન આપવું. અનેક બધા ઘડાઓ હોય, આકાશ જાણે કે અનેક ઘડાઓમાં વહેંચાઈ ગયો એમ લાગે, એમ લાગે કે આકાશ ઘડાની અંદર છે. અને 100 ઘડા હોય તો 100 ઘટાકાશ હોય એવું આપણને લાગે. એ કેમ લાગે છે? ઘડાની દિવાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે આકાશ ઘડામાં હોય એમ લાગે છે. પરંતુ આપણું ધ્યાન આ ઘડાની દિવાલોમાંથી ખસેડીને આકાશ પર આપણે જ્યારે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે જણાય કે આ આકાશ ઘડામાં નથી, ઘડો આકાશમાં છે. ઘણીવાર આકાશમાં વાદળો હોય અને પછી ચંદ્રમા આમ દોડતો હોય એમ લાગે. ધાવન યથા શશી અભ્રેશુ ધાવતસુ. ખરેખર વાદળો દોડી રહ્યા છે પરંતુ જેને ચંદ્રમા દોડતા એમ ભાસે આપણને. આમ વાદળ પર જો આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થઈ હોય તો ચંદ્રમા દોડતો ભાસે,
પરંતુ આપણી નજરને વાદળમાંથી ચંદ્રમાં આપણી દ્રષ્ટિ કેન્દ્રિત કરી તો પછી વાદળ દોડતા જણાશે, બીજો કઈ ફેરફાર થતો નથી, મારી દ્રષ્ટિનો જ પરિવર્તન છે. અંતે રીતે દેહને અહંભાવમાં, દેહને અહમ કહેવામાં આવે, દેહને સત્યતા આપવામાં, તો એમ લાગે કે ચૈતન્ય આ દેહની અંદર છે અને ચૈતન્ય અનેક બધા દેહમાં ઉપાધિમાં વહેંચાઈ ગયો છે. પણ દેહમાંથી આપણું ધ્યાન ખસેડીને આપણે ચૈતન્યમાં આત્મા પર કેન્દ્રિત કરીએ, એ નિરાકાર છે, નિર્વિકાર છે, તો જણાશે કે ચૈતન્ય દેહમાં છે એવું નથી, આ બધા દેહ ચૈતન્યમાં છે. ભગવાન કહે છે કે આ પ્રકારે ક્ષેત્રજ્ઞ ચાપી મહાવિધિ, હું એટલે કે નારાયણ એક અદ્વિતીય પૂર્ણ. આ ચૈતન્ય માત્ર દેહથી ભિન્ન છે એટલું જ નહીં, પરંતુ ચૈતન્ય તો એક છે, અદ્વિતીય છે, ચૈતન્યમાં કોઈ વિભાગ નથી, બધા વિભાગ તો આ દેહના સ્તરે છે. એ વિભાગ દુઃખ ક્યારે આપે જ્યારે એને આત્માના વિભાગ માનવામાં આવે ત્યારે. આ ઘડાની અંદર રહેલું આકાશ પણ એમ માને કે હું ઘટાકાશ છું, અને બીજો ઘડો હોય એ બીજા ઘટાકાશ કરતા જુદું છું, તો એ તુલના થાય. એક આટલો ઘડો હોય, એક મોટું માટલું હોય, આને બિચારા એમના ઘરે રહે, હું તો કંઈ જ નથી, આ કેટલું મોટું છે જો, હું કેટલું નાનું છું, નાનું ટેણિયું આવે તારું ઘડું તો આને શું લાગે, હું કંઈક મહાન છું, જો આ તો કેવું છે. આમ ક્યારેક લઘુતા ગ્રંથિ જન્મે, ક્યારેક ગુરુતા ગ્રંથિ જન્મે, સ્પર્ધા જન્મે, રાગ જન્મે, દ્વેષ જન્મે, સંઘર્ષ જન્મે, બે હોય એટલે બધું થાય. એનામાં સંસાર. પણ જયારે આ ઘટાકાશ જોયું કે નહીં નહીં, હું ઘડાણું છું એમ નથી, આ ઘડો મારામાં છે, આ ઘડો મારો વિભાગ ન કરી શકે, હું તો નિરાકાર છું, સર્વવ્યાપક છું, સર્વત્ર ફેલાયેલો છું, વિભુ અર્થાત સર્વવ્યાપક છું. એવું જયારે જ્ઞાન થાય ત્યારે આકાશ જોયો કે હું અનેક નથી, એક છું. તે રીતે જયારે ચૈતન્ય પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ભગવાન કહે કે જાણ અર્જુન, એ ચૈતન્ય અનેક નથી, કારણ કે આ એક આકાશને બીજા આકાશથી જુદું પાડનારું કોણ, આ ઘડો એવી કોઈ સીમારેખા નથી કે એક આકાશને બીજા આકાશથી વિભક્ત કરે. અવકાશમાં અનેક દિવાલો બાંધી એમ કરીને અનેક ખંડ ઉભા કરે, એનો અર્થ નહીં કે આપણે આકાશને વિભક્ત કરી દીધું. ક્ષેત્રજ્ઞ ચાપિમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એ ભારત હું અર્થાત પૂર્ણ અદ્વિતીય ચૈતન્ય પુરુષ, પુરુષ એટલે સર્વવ્યાપક, જે પૂર્ણ છે, સર્વવ્યાપક છે, આ દેહરૂપી નગરીમાં નિવાસ કરનાર છે એ પુરુષ કે નારાયણ, વાસ્તવમાં હું જ સર્વનો આત્મા છું. એટલે ભગવાન આ મહાવાક્ય કહી રહ્યા છે કે અર્જુન, વાસ્તવમાં જે પોતાને નર માને છે, જીવ માને છે, એ નારાયણ છે. વાક્યમાં નર અને નારાયણની એકતાની વાત કરવામાં આવે. પછી જયારે આગળ જતા જોઈએ કે આ જે ભેદ છે દ્રષ્ટા અને દૃશ્યના, આત્મા અનાત્માના, એવો કોઈ ભેદ પણ વાસ્તવિક નથી. પહેલા એમ કહેવામાં આવે કે આ ઘડો આકાશ ઘડા કરતા જુદું છે, એવું પહેલા કહેવામાં આવે. હે ઘટાકાશ, તું જાણ કે તું આ ઘડા કરતા ભિન્ન છે, ઘડાનું જ્ઞાતા છે. પેલા જ્ઞાન થયું, પછી કહેવામાં આવે હે આકાશ, તું એમ પણ જાણ કે દરેક ઘડામાં તું રહેલો છે, તું એક છે, અનેક નથી. ચાલો પછી આગળ કહેવામાં આવે કે તું અદ્વિતીય છે, એક એક વસ્તુ છે અદ્વિતીય, બીજું તારા સિવાય કઈ જ નથી. પહેલા કહેવું તું એક છે, અનેક નથી. પછી કે તું જ માત્ર એક છે, બીજો કોઈ છે જ નહીં. આ ઘડો પણ ખરેખર તારાથી ભિન્ન નથી, આ ઘડાના રૂપમાં પણ તું જ છે. તેવી રીતે જે દેહ કહેવામાં આવે એ પણ આત્માથી ભિન્ન નથી, એ પણ આત્માની ચૈતન્યની જ અભિવ્યક્તિ છે,
ચૈતન્ય એક જ નથી, માત્ર અદ્વિતીય છે. અવિભક્ત, અવિભાજ્ય, અવિભક્ત, એક અદ્વિતીય ચૈતન્ય તું છે. એ પ્રકારે અર્જુન તું જયારે જાણે ત્યારે કોઈ પ્રકારના ભેદભાવ નથી, ક્યાંય દુઃખનું કારણ નથી, સર દુઃખમાંથી મુક્તિ અને પૂર્ણતા જે આત્મા સ્વભાવ છે એની પ્રાપ્તિ. આ જ્ઞાનથી મનુષ્ય વાસ્તવમાં સર દુઃખમાંથી મુક્ત થઈને પોતાના આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય, મુક્ત બને. એટલે ભગવાન કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ જ્ઞાનમ મતમ મમ. આજે કહેવામાં આવ્યું આપણા અનુભવથી જાણે વિરુદ્ધનો એમ લાગે છે. ભગવાન એમ કહી રહ્યા છે કે આ જીવ છે એ ભગવાન છે. આ જીવાત્મા જો પરમાત્મા હોય, જીવાત્માની વસ્તુ હોય જ નહીં તો સંસાર જ ના રહ્યો એનો થયો હતો. આ જીવાત્મા બિચારો સંસાર અનુભવી રહ્યો છે, ત્યારે ભગવાન એમ કહે છે કે પરમાત્મા જ બધાનો આત્મા છે, એનો અર્થ એ થયો કે સંસાર નામની વસ્તુ, કારણ પરમાત્મા સંસાર હોય જ નહીં તો રોજ સંસાર અનુભવીએ છીએ એનો શું. એમ કહો કે પરમાત્મા જીવાત્મા છે તો જીવાત્મા છે પરમાત્મા જ નથી તો એ મોક્ષ ના રહે. આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે, આ બધા પ્રશ્નો તો અવિદ્યાને કારણે જન્મેલા છે. એટલે જ ભગવાને કહ્યું કે અવિદ્યા અવસ્થામાં આપણે જયારે પોતાની જાતને બરોબર ન જાણતો હોય ત્યારે માની કે હું જીવાત્મા છું. આ જીવાત્મા નામની કોઈ હસ્તી છે જ નહીં, અને ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં. ઘટાકાશ અર્થાત ઘટમાં બંધાયેલું, ઘટથી મર્યાદિત આકાશ, એવું નામની વસ્તુ કોઈ છે જ નહીં, એ માત્ર ભ્રમ જ છે. આકાશ પોતાને ઘટના અંતર્ગત માને અને ઘટથી મર્યાદિત માને એ તો ભ્રમ છે, એ કોઈ હકીકત નથી. એને લઈને પ્રશ્નો પૂછીએ તો જુદી વાત છે. ભાઈ સ્વામી વિવેકાનંદજી કહે કે આ તો કેવો પ્રશ્ન છે. સ્વામીજી ગઈ રાત્રે સ્વપ્નમાં મેં આપને 100 રૂપિયા આપ્યા, મને પાછા આપો. 100 રૂપિયા આપ્યા તો પાછા આપવાનો સવાલ છે ને. તેમ જીવાત્મા નામની વસ્તુ છે, સંસાર છે, એ તમે પુરવાર કરી આપો તો જ વાત છે. ક્યારે કયો કોણ જીવાત્મા? આ જીવ નામનો ભ્રમ જ છે, કારણ કે જીવાત્મા એટલે કે આ દેહ પૂરતો મર્યાદિત આત્મા એવું છે જ નહીં. આત્મા આપનો દીધી આત્મા એ ક્યારે ક્યારે મર્યાદિત છે જ નહીં, પણ દેહમાં અહંભાવને કારણે ચૈતન્યને દેહ પૂરતો મર્યાદિત માનવામાં ભ્રમ છે. એ ભ્રમથી આ બધો સંસાર દુઃખ જન્મે છે, બાકી દુઃખનું કારણ જ નથી. કોઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નફો નુકસાન કશું દુઃખનું કારણ નથી. અર્થાત આ ઘટનાથી દુઃખ થવું જોઈએ કોઈ નિયમ નથી. આપણે દુઃખ લગાડીએ જુદી વાત છે, પણ જન્મને કારણે કે મૃત્યુને કારણે, લાભને કારણે કે નુકસાનને કારણે, જયને કારણે કે પરાજયને કારણે દુઃખ થવું જોઈએ નિયમ નથી. એ તો કઈ દ્રષ્ટિ આપણે જોઈએ છીએ. કથાસુન અગદાસુન છે નાનું શોચંદી પંડિતા. પંડિતો જે વાસ્તવિકતાને જાણે જાણે છે કે આ જન્મ મૃત્યુની વસ્તુ જ નથી, ક્યારે આત્માનો જન્મ પણ નથી મૃત્યુ પણ નથી. આ દેહના જન્મને આત્માનો જન્મ માનીને પછી એને મનાવીએ, એના દેહ દેહના મૃત્યુને આત્મા મૃત્યુ માની પછી શોક કરીએ, આ તો આપણી માન્યતાને કારણે બધા સુખ દુઃખ છે ને. નફો નુકસાન પેલો જાણે છે કે આજે નફો હતો કાલ નુકસાન થશે. જે વસ્તુ તૈયાર છે એને માટે તો એના માટે કઈ દુઃખ નથી. હા, નફાને કારણે આત્મામાં કઈ વૃદ્ધિ થતી હોત, નુકસાનને કારણે આત્મામાં ઘટાડો થતો તો જ બરોબર, એ તો થતું જ નથી. આ તો બધું આ સ્તર પર ચાલે છે. અને તેથી આત્માને જીવાત્મા માનીને નફો નુકસાન છે ને. આ વસ્તુ અહીંથી ત્યાં ગઈ, આને નફો થયો, નુકસાન થયો, આય પણ હું છું ને આય પણ હું, તો નફો નુકસાન ક્યાં રહ્યું? એ જ જગ્યાએ આમ ભાવ ધરાવી આપે પછી એને જય પરાજય કહીએ. પણ જયારે પોતાનું જ્ઞાન હોય કે હું જ સર્વ છું, તો જય કોનો ને પરાજય કોનો? સ્વામી બધા ભગવાન નારાયણ એટલે તો કહા, નારાયણ બધાનો આત્મા તો કહા, ચોરનો પણ આત્મા તો કહા. આ પાછી આવો પ્રશ્ન ઉપસ્થિત થવાનો.
સ્વામી આવું કેમ? આ ભગવાને ચોરી કરતા રોક તો કેમ નહીં હોય? આવો કેવો ભગવાન, બધાનો હાથમાં રોગ તો કેમ નથી? શું કરવા રોગે? ચોરી કરતા કેમ રોકતો નથી? કોની ચોરી કરે છે? ચોર ભગવાન છે, અને જેનું ચોરી જાય ભગવાન હોય તો પછી એક જ જગ્યાએ ભગવાન બીજે ના, જુદી વાત છે. નાટકમાં ચાલે તો તમે કે એને પોલીસ બોલાવો છો, પેલો ચોરી કરી ગયો, નામ કરી ગયો, પોલીસ બોલાવો છો. સિનેમા આગ લાગે તો પોલીસ બોલાવો, તો જાણો છો કે મિથ્યા છે, આ તો ખેલ થઈ ગયો ને. એક જ જાય ચોરી કરતો હોય, એક જ હાથમાં અનેક રોલ લીધેલા હોય, ધારો કે ચોરી કરનાર પણ એ અને જેની ચોરી થાય એ પણ એ, પછી એને એને ચોરી કહેવું કે નાટક કહેવું? સિનેમામાં એવી કલ્પના કરો કે એક જ એક્ટરે 50 રોલ લીધા હોય અને મારતો નાયક પણ અને ખલનાયક પણ અને મારામારી કરતો, પોતે પોતાને મારામારી કરે, આપણે આનંદ હસવું આવે કે કેવી વિચિત્ર, એવું જ છે બધું. બેને જુદા માનીએ તો પછી થાય કે આને વાગ્યું, પેલાને વાગ્યું, પેલાને મુક્કવાળો ખુશ થયો ને પેલાને માટે દુઃખી થયું જેનો પક્ષ લીધો હોય ને. પણ વાસ્તવમાં બંને એક જ હોય, પેલો દેવાને નાય દેવાને, એકવાર મૂછ હોય છે ને બીજો મૂછ વગર એટલો જ ફેર છે, બાકી એકનો એક જ છે, તો બહુ નાટક છે. મારનારે ભગવાન ને મરનારે ભગવાન, આપણો એવું હોવાને કારણે આ પ્રશ્નને કોઈ કોઈ અવકાશ જ નથી ને. આ મારવાનું મરવાનું સાચે સાચું હતું, બરોબર છે, આ તો એની ખરેખર સ્વરૂપ તપાસ હતો. આ બધી વસ્તુ માત્ર ખેલથી વધારે કઈ જ નથી. ભગવાન કહ્યું છે એક અદ્વિતીય, ભગવાન સિવાય કશું છે જ નહીં. જેમ સ્વામી મહારાજ કહે તે પ્રમાણે હિન્દુઓ એક જ ભગવાનને ભજે છે એટલું જ નહીં, પણ એક ભગવાનને જ ભજે છે. એમની દ્રષ્ટિ એક ભગવાન એ જ છે, એટલું નહીં, ભગવાન જ છે. આપણે ઊંચા ઉઠવાનું છે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે, આપણે સંકુચિત જ રહીએ ને આવું તો હા, તો આ જરા ઉઠવાની જરૂર છે. આ જેમ આ દેહમાં આટલું બધું અહંભાવ ધરાવે છે, જેમ જેમ બધું ઉઠીએ એમ દ્રષ્ટિ બદલાય. વેદાંત સાર નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આપણે વનમાં જમીન પર ફરતા હોય ત્યાંથી આ વૃક્ષોની અનેકતા, વિવિધતા, ભેદભાવ આપણે દેખાય. પણ આપણે ધારો કે 7 માઇલ ઉપર જઈએ અને પછી જઈએ તો એક આપણે એક આખું એક વન દેખાય, ત્યારે વૃક્ષોની વિવિધતા દેખાતી નથી આવતી, બધી અંદર ઓગળી ગઈ. તો દેહમાં અહંભાવ જોઈએ ત્યારે બધી અનેકતા દેખાય, પણ આત્મા અહંભાવ કરવામાં આવે ત્યારે કોઈ એકતા અનેકતા જણાતી નથી. યસ્તુ સર્વમ આત્મૈવાભૂત તત્ર કેનકમ પશ્યેત, જ્યારે એની દ્રષ્ટિમાં આત્મા થઈને કાંઈ છે જ નહીં, ત્યારે પછી જોનાર કોણ, દેખાનો વિષય કોણ, આ બધું એક જ છે. ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનમ યત્ જ્ઞાનમ મતમ મમ. હે અર્જુન, આ પ્રકારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવા એ જ સાચું જ્ઞાન છે. યત જ્ઞાન એને જ જ્ઞાન કહેવાય. ભગવાન કે મારો અભિપ્રાય છે કે આ જ્ઞાનને જ જ્ઞાન કહે, બાકી બધું અજ્ઞાન જ છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એક અદ્વિતીય તત્વ સિવાય કઈ છે જ નહીં. વાસો નારાયણ સર્વનો આત્મા છે, એક જ છે. આ ઉપાધિ પણ નારાયણ જ અભિવ્યક્તિ છે. જેમ આપણે સમજાવે ને આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, આ ઘડો જે પૃથ્વીનો બન્યો આકાશનો રૂપાંતર છે, તેથી ઘડો પણ આકાશનો જ રૂપાંતર છે. આ ઘડો આકાશથી ભિન્ન નથી, તેથી આકાશ એક જ છે. ઘડાથી ઘડો જુદો હોય પણ નથી, અને તે રીતે આ ઉપાધિ પણ એક જ ચૈતન્ય અભિવ્યક્તિ છે, અને તેથી એ ચૈતન્યથી અલગ નથી. એક અદ્વિતીય બસ આ જ્ઞાન છે, એને જ્ઞાન કહેવાય, બાકી બધું અજ્ઞાન જ છે. આત્મને અનેક માનવા, આત્માને અનાત્માથી જુદો માનવો, આ બધું જ્ઞાન છે. એક અદ્વિતીય આત્માનું જ્ઞાન એ જ વાસ્તવમાં જ્ઞાન છે. આ પ્રકારે આ 2 શ્લોકમાં ભગવાને બધું કહી દીધું. હવે સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું એનો ભગવાન વિસ્તાર કરવા માંગે છે પછીના અધ્યાયમાં. હવે વિસ્તાર જે કહેવાના છે એ પછી સંક્ષેપમાં 3 શ્લોકમાં કહે છે. હવે પછીના અધ્યાયમાં, આ અધ્યાયના હવે પછીના શ્લોકમાં જે કહેવાનું છે એ
ક્રિયા શ્લોકમાં સંક્ષેપમાં ભગવાન કહે છે. તો કહે છે ક્રિયા શ્લોકમાં, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ, યદ્વિકારયતશ્ચ યત, યદ્વિકારયતશ્ચ યત, સચયો યત્ પ્રભાવશ્ચ, સચયો યત્ પ્રભાવશ્ચ, તત્સમાસેન મે શૃણુ, તત્સમાસેન મે શૃણુ. તત્ક્ષેત્રમ જ્યાં આગળ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, એ ક્ષેત્ર યત, હે અર્જુન એ ક્ષેત્રનું શું સ્વરૂપ છે? ભગવાને કહ્યું તો ખરું કે આ શરીર ક્ષેત્ર છે. આ શરીર શબ્દમાં શેનો સમાવેશ થાય છે? તત્ક્ષેત્રમ યચ્ચ, એનું શું સ્વરૂપ છે? એ જડ છે, દૃશ્ય છે, પરિચ્છિન્ન છે વગેરે, એનો સ્વભાવ છે. યત યાદૃચ્છ, એ કેવું છે? ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ આ પ્રકારના ધર્મ વાળું છે. યદ વિકારી, એના કયા પ્રકારના વિકાર છે? પંચમહાભૂતાની અહંકાર વગેરે, એના બધા અનેક વિકારો છે. યતસ્યત, યત જેમાં, યત જે કારણમાંથી, જે કાર્ય જન્મે છે, પ્રકૃતિ કારણ છે, બાકીના બધા કાર્ય છે, એ પ્રકારે આ ક્ષેત્ર વિશે આ બધું જ હું તને કહીશ. ક્ષેત્રજ્ઞ વિશે પણ કહીશ. સચ એવો, સચ એટલે જે ક્ષેત્રજ્ઞ છે, યહ એ કોણ છે? આ ક્ષેત્રજ્ઞનું શું સ્વરૂપ છે? ઉપદ્રષ્ટા, હનુમંતા છે, ભર્તા, ભોક્તા, મહેશ્વર, આ ક્ષેત્રજ્ઞ શું સ્વરૂપ છે તને કહીશ. યત પ્રભાવ છે, એનો શું પ્રભાવ છે? સર્વથા વર્તમાનોપી તથાત્માનો ઉપલિપ્યતે, એનો શું પ્રભાવ છે? એ કેવો નિર્લેપ છે, કેવો નિર્વિકાર છે? તત્સમાસેન મે શૃણુ, આ બધું હું જે કહેવાનો છું એ મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. એના ત્રીજા શ્લોકમાં ભગવાન ઉપોદઘાત, ઇન્ટ્રોડક્શન કે સંક્ષેપમાં કહે છે, હવે પછીના શ્લોકોમાં જે કહેવાનું છે તે એ કહેતા પહેલા આ જ્ઞાનની સ્તુતિ કરે છે. ભગવાન કહે છે કે સંક્ષેપમાં હું તને કહીશ. મહારાજ, આપ જે સંક્ષેપમાં કહેવાના છો એ વિસ્તારથી ક્યાં કહેવાયેલું છે? ક્યાંક વિસ્તારથી કહેવાયું હોય તો અહીંયા સંક્ષેપમાં કહેવાય ને. ભગવાન કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે હું તને યત સમાસ એના સંક્ષેપમાં કહીશ. તો આપ જે સંક્ષેપમાં કહેવાના છો એ વસ્તુ વિસ્તારથી ક્યાં કહેવાયેલી છે? એ વાત ભગવાન ચોથા શ્લોકમાં કહે છે. ઋષિ ભીર બહુધા ગીતમ, ઋષિ ભીર બહુધા ગીતમ, છંદો ભીર વિવિધ પૃથક, છંદો ભીર વિવિધ પૃથક, બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ, બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ, હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ, હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ. હે અર્જુન, આ જ્ઞાન છે ઋષિભિ બહુધા ગીતમ. વશિષ્ઠ વગેરે ઋષિઓએ બહુ પ્રકારના ગાયેલું છે, જેમ કે યોગ વાસિષ્ઠ વગેરે ગ્રંથોમાં, યોગ શાસ્ત્રનો ગ્રંથ. તો હે અર્જુન, ઋષિઓ વડે યોગ શાસ્ત્રમાં અનેક પ્રકારે આ વસ્તુ ગવાયેલી છે, કહેવાયેલી છે, પ્રતિપાદિત થયેલી છે, વિસ્તરેલી છે. ઋષિઓ એટલે જેને આપતા કહેવામાં આવે, વશિષ્ઠ, વામદેવ, આ બધા ઋષિઓ આપ્ત. આપ્ત વાક્યને પ્રમાણ કહેવામાં આવે છે. આપ્ત એટલે જે જાણનાર છે અને વિશ્વસનીય છે.
આ ઋષિઓ કેવા છે? જ્ઞાતા છે, વળી પાછા વિશ્વસનીય છે, તો શ્રદ્ધેય છે. અને માટે એમના વાક્યોને આપણે પ્રમાણ ગણીએ, વિશ્વસનીય ગણીએ. તો ઋષિઓએ આ જ્ઞાન જે પ્રાપ્ત કરેલું છે, એ અનુભવ જે પોતાનો છે, એને જ અનેક ગ્રંથોમાં એનું નિરૂપણ કરેલું છે. ઋષિભિ બહુધા ગીતમ છંદોભિ વિવિધૈ પૃથક, વિવિધૈ છંદોભિ પૃથક ગીતમ. છંદસ એટલે કે વેદના મંત્રો, ભાઈ વેદો વડે પણ આ જ્ઞાન વિવિધ રીતે ગવાયેલું છે. તો છંદસ આ વેદ શબ્દ અર્થ કરવામાં આવ્યો વેદનો કર્મકાંડ વિભાગ, જેમાં આ જ જ્ઞાન વિધિ નિષેધના રૂપમાં, દેવતાઓની આરાધના રૂપમાં, ઉપાસના રૂપમાં વળી આ જ વસ્તુનું પ્રતિપાદન થયેલું છે. સર્વે વેદા યત પદમામનંતી તપાગુંસિ સર્વાણિ યદ વદંતી યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. કઠોપનિષદમાં કહ્યું બધા જ વેદો એક કંઠે જેનું ગાન કરે છે, જે પ્રાપ્ત કરવા માટે મનુષ્યો તપશ્ચર્યા કરે છે, જે જ્ઞાન મેળવવા માટે એ ગુરુજીના ચરણમાં બેસીને ગુરુ સેવા દ્વારા બ્રહ્મચર્યનું પાલન કરે છે. છંદોભિ વિવિધ પૃથક, આ વિવિધ છંદસ વડે અર્થાત વેદના મંત્રો વડે પણ આ વસ્તુ બહુ વિવિધ પ્રકારે ગાવામાં આવી છે. એટલે શ્રુતિ, શ્રુતિ યુક્તિ અને અનુભવ આ ત્રણ પ્રમાણ કહેવામાં આવે છે. શ્રુતિ એટલે શાસ્ત્ર, વેદ પહેલું પ્રમાણ, યુક્તિ તો શાસ્ત્રમાં જે કહેવામાં આવે આપણે યુક્તિ સમજીએ તો જ ખરેખર આપણે એ બુદ્ધિમાં એ વસ્તુ સમજાય, તો જ આપણે એના માટે નિશ્ચય જન્મે, તો જ્ઞાન નિશ્ચિત જ્ઞાન થાય. અને શ્રુતિ અને યુક્તિ વડે જે જાણ્યું છે જ્યારે આપણા અનુભવનો વિષય બને ત્યારે પછી એ સર્વ રીતે પ્રમાણિત થાય, શ્રુતિ યુક્તિ ને અનુભવ. તો ઋષિ બી બહુધા ગીતમ, આ ઋષિએ આ પોતાના અનુભવમાંથી અનેક રીતે આ તત્વનું પ્રતિપાદન કર્યું છે. છંદો બી શ્રુતિ વડે, વેદ વડે પણ કર્મકાંડ વગેરેમાં અનેક જગ્યાએ એનું પ્રતિપાદન થયું છે. બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ, બ્રહ્મસૂત્ર તો બ્રહ્મસૂત્ર પદ, બ્રહ્મણ સૂત્ર પદૈશ્ચ, આ બ્રહ્મના સૂત્ર વડે અને બ્રહ્મના પદ વડે. તો બ્રહ્મ સૂત્રતે સૂચતે વિહિતિ બ્રહ્મસૂત્રાણી, જેને આપણે બ્રહ્મનો નિર્દેશ થાય છે, જેને શાસ્ત્રમાં તટસ્થ રક્ષણ કહેવામાં આવે છે. યતો વા ઇમાનિ ભૂતાનિ જાયંતે યેન જાતાનિ જીવંતિ યત પ્રયંતે વિસંવિશંતિ. ઉપનિષદમાં બ્રહ્મનું આ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું કે જેમાંથી આ જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, અને જેમાં જગત વાસ્તવમાં એક થઈ જાય છે, જગતનું ઉપાદાન કારણ છે. આમ જગત દ્વારા, જગત જે કાર્ય છે દ્વારા બ્રહ્મ જે કારણ છે એનું નિરૂપણ વર્ણન કરવામાં આવ્યું, અને આપણે તટસ્થ રક્ષણ કહીએ. પદૈ તો પદ્યતે ગમ્યતે, સાક્ષાત જેનું વર્ણન કરવામાં આવે છે, નિરૂપણ કરવામાં આવે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જેને સ્વરૂપ લક્ષણ કહેવામાં આવે, એ દ્વારા પણ બ્રહ્મનું નિરૂપણ ઉપનિષદમાં થયેલું છે. બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ, એમાં ઉપનિષદનું પ્રતિપાદ્ય છે. ઋષિભિ અર્થાત યોગશાસ્ત્રનું પ્રતિપાદ્ય, છંદોભિ કર્મકાંડનું પ્રતિપાદ્ય, બ્રહ્મસૂત્ર પદે ઉપનિષદનું પ્રતિપાદ્ય. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ, હે સૌમ્ય આ સમગ્ર નામ રૂપાત્મ જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ. આ પ્રકારે બ્રહ્મસૂત્ર જેને કહેવાય, બ્રહ્મસૂત્ર અને પદ જેના આપણે બ્રહ્મનું નિરૂપણ થાય છે. હેતુ મદભિ, વળી
ઉપનિષદ ની અંદર હેતુ અર્થાત આપણને તર્ક પણ આપવામાં આવે છે. કો સેવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાદ. ઉપનિષદ કહેવામાં આવ્યું કે આનંદ સ્વરૂપ આત્મા જો ન હોત તો કોણ શ્વાસ લેત અને કોણ શ્વાસોશ્વાસ કરત. ટૂંકમાં આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો આ ઉપાધિ હોય જ ના શકત. અને તેથી આ જળ ઉપાધિ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. જો નિયમ તેવો છે કે જયારે જળ વસ્તુમાં કોઈ આપણા ક્રિયા જણાય તો સમજવું કે એનું અધિષ્ઠાતા ચેતન હોવો જોઈએ. જે મોટર ગાડી દોડતી હોય તો સમજવું જોઈએ કે ડ્રાઈવર એને દોડાવનાર હોવો જોઈએ. રસ દોડતો હોય તો જાણીએ કે ભાઈ એને દોડાવનારા ઘોડા હોવા જોઈએ. આ જળ વસ્તુ ક્યારે પણ કોઈ ગતિ ના કરે, ચેષ્ટા ના કરે. જળ વસ્તુ ક્યારે પોતાની જાતે સંયોજાય નહીં. આપણે ઘર જોઈએ સરસ રીતે બનાવેલું હોય અને શણગાર, સમજવું કે આ ઘરને બનાવનાર, આ ઘરના ભિન્ન ભિન્ન અવયવને જોડનાર કોઈક એ ઘર કરતા જુદો ચેતન હોવો જોઈએ. થાંભલા જાતે જોડાઈ ના જાય, આ થાંભલા જાતે ઊભા ના રહી જાય, આ પીઢીયા જાતે આ બધું જોડનાર હોવો જોઈએ. આમ જળ વસ્તુ જયારે કોઈ સંઘાત હોય, અનેક અવયવનો સંઘાત આપણે જયારે જોઈએ ત્યારે આપણે કલ્પના કરી શકીએ, અનુમાન કરી શકીએ કે આ બધાને જોડનાર, એનો ઉપયોગ કરનાર કોઈ એમનાથી ભિન્ન ચૈતન્ય હોવો જોઈએ. અંતે રીતે આ દેહ પણ અનેક અવયવનો સંઘાત છે, એ જ બતાવે છે કે આ સંઘાતને જોડનાર અને સંઘાતનો ઉપયોગ કરનાર સંઘાત ભિન્ન ચૈતન્ય હોવો જોઈએ. એટલે કહે છે કે જો આ દેહ ઇન્દ્રિયના સંઘાતથી ભિન્ન જો ચૈતન્ય ન હોત તો કોણ જીવી શકત, કોણ કયું કર્મ કરી શકત, કશું ના કરી શકત. એવું છે ને, આ ચૈતન્ય દેખાતો નથી, એ તર્કની યુક્તિની જરૂર કેમ પડે. લોકોને પ્રશ્ન રહે બ્રહ્મ ભગવાન છે જ ક્યાં, બ્રહ્મ છે જ ક્યાં, આત્મા ક્યાં છે, હો તો બતાડો. એ બતાવી શકાય એવું નથી. આ ઘડો છે એમાં આપણો કોઈ સંશય નથી, આ વસ્ત્ર છે કોઈ સંશય નથી, કારણ કે એ તો ઇન્દ્રિય જ્ઞાનના વિષયો છે. આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોવાને કારણે અનેક સંશય જન્મે. એટલે કહે છે કે ભાઈ આત્મા છે, કારણ કે જો એ ન હોત, જો ચૈતન્ય ના હોત તો આ દેહેન્દ્રિય સંઘાત જે જડ છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરી શક્યો જ ન હોત. જેવી રીતે જો ડ્રાઈવર ન હોત તો આ બસ ચાલી ના હોત. સ્વામી તમને ખબર નથી, આજકાલ ડ્રાઈવર વગરની બસો આવે છે, ડ્રાઈવર વગરની ટ્રેનો હોય છે, ડ્રાઈવર વગરની પેલી ટ્રોલી ચાલતી હોય, કોઈ ડ્રાઈવર અંદર ના હોય. એટલે ત્યાં નહીં હોય, ક્યાંક બીજે તો હોવો જોઈએ, બીજી જગ્યાએ રિમોટ કંટ્રોલથી ચલાવનાર કોઈ હોવો જોઈએ ને, ક્યાંક તો ચૈતન્ય હોવા જ જોઈએ. સ્વામી બધું કમ્પ્યુટરથી ચાલે છે, પણ કમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ કરનાર તો કોઈ ચૈતન્ય હોવો જોઈએ ને, ક્યાંક તો ચૈતન્ય હોવો જ જોઈએ. દેખાતો નથી તમે ત્યાં, એનો અર્થ નહીં કે ચૈતન્ય નથી. વિશ્વાસમાં વાતાવર આ વાયુ વાયુ રહ્યો છે, એની જાતે નથી વાતો, એને વાયુને પણ ચલાવનાર કોઈ છે. વિશો દેતિ સૂર્ય, આ સૂર્ય પ્રકાશ છે કે એમને નથી પ્રકાશ, તો એને પ્રકાશિત કરનાર કોઈ છે. દેખાતો નથી બરોબર છે, પણ આ જળ બધા તત્વો જે છે આ પ્રકારે જ્યાં ચેતન હોય વર્તે એ બતાવે છે કે એમને ચેતનતા પ્રદાન કરનાર, એમને ઉપયોગીતા પ્રદાન કરનાર, એમને ચેષ્ટાઓ પ્રદાન કરનાર, એમને સક્રિયતા પ્રદાન કરનાર કોઈ હોવો જોઈએ. એ હેતુ આ પ્રકારે આપણે હેતુ અર્થાત તર્ક સાથે ઉપનિષદ સમજાવે છે. કથમ અસદસ સજ્જાયત, કેટલાક એમ કહે છે કે આ જગતની અંદર તત્વ શૂન્ય જે છે, શૂન્યવાદ. એટલે ભાઈ આ શૂન્યમાંથી અસતમાંથી અસત જન્મે કેવી રીતે? આ પ્રકારે અનેક બધી દલીલો દ્વારા હેતુ મતભી વિનિશ્ચિત, જેથી આપણો નિશ્ચય જન્મે. હેતુ મતભી ઉપક્રમ ઉપસંહાર વગેરે ષડલિંગ સાથે પણ આના તત્વ નિર્ણય થાય, એ રીતે આ બ્રહ્મસૂત્ર છે, ઉપનિષદ છે, એ પણ આ તત્વનું પ્રતિપાદન કરે છે. અર્જુન બ્રહ્મસૂત્રને જો વેદાંત સૂત્ર માનવામાં આવે તો ભગવાન બ્રહ્મસૂત્રની વાત કરે, એટલે બ્રહ્મસૂત્રનો અર્થ અહીંયા આગળ પેલા વેદાંત સૂત્ર કરવા નથી આવ્યો શંકરાચાર્ય. આપણે આત્મા એટલે ઉપાસિત અસુ વિદ્યા સૂત્ર, આત્મા એ પ્રકાર આપની જાતે જાણવો જોઈએ. આવા સૂત્રો વડે આત્માનું નિરૂપણ થયેલું છે. બ્રહ્મસૂત્રને
બ્રહ્મસૂત્ર આપણે કહીએ કે વેદાંત સૂત્ર કહીએ તો એ બ્રહ્મસૂત્ર વડે પણ આત્માનું નિશ્ચિત રૂપમાં નિરૂપણ થયેલું છે, અથવા આપણો નિશ્ચય જન્મે એ તે નિરૂપણ થયેલું છે. આ પ્રકારે અર્જુન આ બધા શાસ્ત્રોમાં આ જ તત્વનું વિસ્તારથી નિરૂપણ થયું છે, એ જ હું તને સંક્ષેપમાં સમજાવીશ. આ પ્રકારની ભગવાને એક ભૂમિકા માંથી આ બે શ્લોકમાં, અને હવે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ આ બધાનું આ જે સ્વરૂપ છે આગળ કહેવામાં આવ્યું. અર્જુને પ્રશ્ન પૂછ્યા, તમારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાનમ જ્ઞેયમ, પુરુષમ પ્રકૃતિમ, પુરુષમ પ્રકૃતિમ છે એવા, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ છે, એ તો દ્વેદ મિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ છે કેશવ. આ ધ્યાન ભગવાન આપણને પુરુષ અને પ્રકૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય આ છ વસ્તુ વિશે કહેવાના છે. તો એનો પ્રારંભ કરે છે આ પછીના શ્લોકોથી. પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન ક્ષેત્રનું વર્ણન કરે છે, એ બે શ્લોક સાથે વાંચો. મહાભૂતાન્યહંકારઃ મહાભૂતાન્યહંકારઃ બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરાઃ ઇચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિઃ એતત્ ક્ષેત્રમ સમાસેન સવિકારમુદાહૃતમ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. એ પ્રકારે હે અર્જુન, આ જે ક્ષેત્ર કહેવામાં આવ્યું, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, જે પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું કે હે કૌંતેય, હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. એ શરીરમાં શેનો સમાવેશ થાય એ બધું ભગવાન કહે છે. માત્ર આ એક આપણું શરીર જ નહીં, માત્ર આ સ્થૂળ શરીર જ નહીં પણ સૂક્ષ્મ શરીર, માત્ર વ્યષ્ટિ શરીર નહીં પણ સમષ્ટિ શરીર પણ. આ ક્ષેત્રમાં વ્યષ્ટિ અને સમષ્ટિ, સ્થૂળ સૂક્ષ્મ કારણ વ્યષ્ટિ સમષ્ટિ બધાનો સમાવેશ થઈ જાય છે. ચૈતન્ય સિવાય, આત્મા સિવાય જે કાંઈ છે બધાનો સમાવેશ ક્ષેત્રમાં થયો. મહાભૂતાની પાંચ મહાભૂત, આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી. અહંકાર બુદ્ધિ અવ્યક્તમ, આ સાંખ્યની પ્રક્રિયા ભગવાન બતાવે. સાંખ્ય લોકો એમ કહે કે સૌથી મૂળભૂત તત્વ છે પ્રકૃતિ. અવ્યક્ત પણ કહેવાય એને પ્રકૃતિ પણ કહેવાય. એ પ્રકૃતિમાંથી સૌથી પહેલા જન્મે છે મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ, જેને ભગવાન બુદ્ધિ શબ્દ વાપરે છે.